સૌથી પહેલાં તો હું વિદ્યાર્થી મિત્રોને મારો અવાજ આવી રહ્યો છે અને કોઈ રિપ્લાય આપી દે. અવાજ આવી રહ્યો છે તમામ વિદ્યાર્થી મિત્રોને? ઓકે, ચાલો તો બધાને અવાજ આવી રહ્યો. મેહુલ પટેલ, રૂચા, ટીના પડિયા, જલ પટેલ, જલ લક્કડ, ભૈયા, દિવેન ઠાકોર, રજની ગેડિયા, સાકા પડિયા, પ્રજાપતિ કુલદીપભાઈ છે, તમામને ગુડ આફ્ટરનૂન. માલવી કલ્પેશ, તમને ગુડ આફ્ટરનૂન. પહેલાં તો દરેક ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ પર જય ડોબરિયા સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. યસ, લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે અનએકેડમી પર આપ કેવી રીતે જોડાઈ શકો એ વિશેની માહિતી આપી દો. યસ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે અનએકેડમી પર જોડાવા માટે સૌ વિદ્યાર્થી મિત્રોએ પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાંથી અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તેમાંથી તમે જીપીએચસી અથવા તો ક્રેક જીપીએચસીને લગતા ઘણા બધા કોર્સીસ છે જે તમે પસંદ કરી શકો છો. ત્યારબાદ અનએકેડમી દ્વારા શું પ્રોવાઈડ કરવામાં આવે છે? અકેડમી દ્વારા તમને ડેઇલી લાઈવ ક્લાસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ, સ્ટ્રક્ચરલ કોર્સીસ અને અનલિમિટેડ એક્સેસ જેવી ઘણી બધી સુવિધાઓ છે અનએકેડમી તમને વર્તમાનમાં પ્રોવાઈડ કરી રહી છે. એની બાદ તમને અનએકેડમીના પ્લેટફોર્મ પર બીજા કયા કયા વિષય ભણાવવામાં આવે છે તો અનએકેડમીના ક્વોલિટી, ઇંગ્લિશ, રીઝનિંગ, ટ્યુડ અને પબેટ જેવા ઘણા બધા વિષય છે એ તમને વર્તમાનમાં ભણાવવામાં આવી રહ્યા છે. વેલકમ મેહુલભાઈ બામણિયા, દિવ્યા. ત્યારબાદ તમે અનએકેડમી પર તો એના વિશેની માહિતી આપી દઉં તો અનએકેડમી પર સબસ્ક્રિપ્શન લેવા માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રો એના 3 મહિના, 6 મહિના, ઓકે 6 મહિના, 12 મહિના અને 24 મહિના એ રીતના તમને ઓપ્શન આપવામાં આવેલા છે. આશા રાખું છું બધા વિદ્યાર્થી મિત્રો 12 મહિના મારે 7000 પે કરો તો એમાં તમે જઈ 10 6300 રૂપિયા. એ જ પ્રમાણે જો તમે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન કરવાનું થાય છે 8000, જો તમે એમાં જઈ 10 કોડ યુઝ કરશો તો તમારે પે કરવાનું થાય છે 10% ડિસ્કાઉન્ટ મળશે અને તમારે 7560 રૂપિયા. ઓકે, ચાલો તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો એશ્યુરી ઇકોસિસ્ટમથી આપણે કાલે અટકાવેલું હતું. એશ્યુરી ઇકોસિસ્ટમ આપણે લગભગ અમુક મુદ્દાઓ ભણી ગયા હતા, અડધા મુદ્દા ભણી ગયા હતા કે ઉત્પાદકતા વધારે હોય, સારા સારા લગભગ બધા મુદ્દા ભણી ગયા. હવે એમાં થોડુંક આગળ વધીએ. ચલો, તેમ છતાં થોડુંક રિવર, થોડુંક આપણે નોટ્સ કરી લઈએ. ઓકે, અવાજ કટ થાય છે. હવે અવાજ વ્યવસ્થિત આવે છે ભાઈ? હોપસો બધાને આવતો હશે, એ થઈ ગયું. ચલો, તો એશ્યુરી કઈ જગ્યા હોય? તો એશ્યુરી છે એ નદી અને સમુદ્ર જે જગ્યાએ ભેગો થતો હોય એ વિસ્તારમાં એશ્યુરીઝનું નિર્માણ થતું હોય, ખાસ કરીને નદીનો અંત. નદીનો અંત અને સમુદ્રનો કિનારો, આ બંનેનું જે સંગમ સ્થળ છે, સમુદ્રનો કિનારો આ બંનેનું સંગમ સ્થળ છે, ત્યાં નોર્મલી એશ્યુરીઝનું નિર્માણ થતું હોય. અને એશ્યુરીઝની અંદર શું હશે કે તમને એટલે આપણે એની અંદર જોઈ લઉં તો કામાં શું હશે કે ઓલા મીન્સ કે ઢાળ વિશે પણ ભણેલા હતા કે પીપીટીનું ઢાળ હશે કે એની અંદર 1 થી લઈને 35 PPT સુધી તમને પાણીની અંદર વિવિધતા તમને જોવા મળી શકે છે. પ્લસ એશ્યુરીની આપણે એક બીજી ખાસિયત પણ જોયેલી હતી કે એક દિવસમાં એટલે કે 24 કલાકમાં એ એક અથવા તો બે વાર
આખે આખી સમુદ્રના પાણીથી શું થતી હશે? ધોવાતી હશે. શું હશે? વોશ. ઓકે, ધોવાતી હશે. એટલે કે ઈશ્વરી સર આઈધર વન્સ ઓર ટ્વાઇસ ડેલી વોશ બાય ધ સી વોટર, એટલે કે એક અથવા તો વધારે વાર એ સમુદ્રના પાણીથી ધોવાતી હશે. વેલકમ સરિતાબેન. એની પછી આપણે આગળ વધીએ તો કેરેક્ટર્સ આપણે એના ગુણધર્મો જોયેલા હતા. આના વિશે ભાઈ મિત્રો હવે હું વધારે ચર્ચા નથી કરતો. ઓકે, કાલે રિવિઝન, કાલે લેક્ચર હતો જ, એ લેક્ચર જોઈ લેવાનો. ઓકે, વધારે ચર્ચા નથી કરતો, થોડુંક આગળ વધીએ. આપ તો આપણે અહીંયા આપેલા હતા હેલ્ધી એશ્યુરી, સ્વસ્થ હેલ્થ, મીન્સ કે સ્વસ્થ એશ્યુરી કોને કહેવાય. ઓકે, સ્વસ્થ એશ્યુરી કોને કહેવાય? તો આપણે એના લક્ષણો જોવાના હતા ને. આપણને પેપરમાં પૂછાઈ શકે કે નીચેના વિધાનો તપાસો, મીન્સ કે નીચેના વિધાનો સ્વસ્થ એશ્યુરી, મીન્સ કે સોરી, હા, સ્વસ્થ એશ્યુરી વિશે નીચેના વિધાનો તપાસો, એ રીતનું આપી દેશે. નીચેના વિધાનો તપાસો એ રીતનું આપણને ઓપ્શન આપે તો આ ત્રણ વિધાનો આપણે ભાઈ યાદ રાખવાના છે. પહેલું વિધાન કયું? એ હેલ્ધી એશ્યુરી સપોર્ટ્સ અ હોસ્ટ ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ, એટલે કે જે સારી એશ્યુરી હોય ને, હેલ્ધી એશ્યુરી, એ વનસ્પતિ અને પ્રાણીઓ છે એને સપોર્ટ કરશે. શું કરશે ભાઈ? ટેકો આપશે, એને હોસ્ટિંગ કરશે. બીજી વસ્તુ, રિસ્ટોર્સ એન્ડ રિસાયકલ્સ ધ ન્યુટ્રિયન્ટ, એટલે કે પોષક તત્વોને સ્ટોર પણ કરશે અને સાથોસાથ એના રિસાયકલિંગમાં પણ એ મદદરૂપ બને, એટલે કે એને ફરીથી ઉપયોગમાં લેવાના, રિસાયકલિંગ એન્ડ સ્ટોર બંને કરશે. પ્લસ સાથે ટ્રેપ્સ સેડિમેન્ટ, એટલે કે જે નદીનો કાપ આવે છે એને કેદ કરશે. નદીનો જે કાપ ઢોળાઈને આવે છે એને શું કરશે? કેદ, ટ્રેપ કરશે. એન્ડ ફોર્મ્સ અ બફર બિટવીન કોસ્ટલ કેચમેન્ટ એન્ડ મરીન એન્વાયરમેન્ટ, અને એના પરિણામે કિનારાનો જે કેચમેન્ટ વાળો વિસ્તાર છે અને સાથોસાથ જે સમુદ્રનું પર્યાવરણ, મીન્સ કે સમુદ્રનું પર્યાવરણ છે, એ બંને વચ્ચેના એક બફર ઝોન તરીકે કાર્ય કરે છે. કોના કોના વચ્ચે? તો કોસ્ટલ કેચમેન્ટ અને સમુદ્રની ઇકોસિસ્ટમ છે એ બંને વચ્ચેના એ બફર ઝોન તરીકેનું કાર્ય કરશે. ભાઈ આ યાદ રાખવાનું છે, ખાસો ભાઈ આ યાદ રાખવાનું છે. બધી વસ્તુ આ ગુણધર્મો છે, સ્વસ્થ એશ્યુરીના ગુણધર્મો શું હોય તો આ ગુણધર્મો છે ભાઈ. એની પછી ઇટ એબ્સોર્બ્સ ટ્રેપ, એઝ એબ્સોર્બ્સ ટ્રેપ્સ એન્ડ ડીટોક્સિફાઈઝ પોલ્યુટન્ટ, એટલે કે એ જે પ્રદૂષણ હોય ને, પ્રદૂષણ એને કેદ કરે છે, સમજો, એબ્સોર્બ કરીને ટ્રેપ કરે છે અને સાથો સાથ એ સ્વચ્છતા પણ જાળવે છે. શું કરે છે? ડીટોક્સિફાય, એટલે કે ઝેર હોય એ દૂર કરે છે. શું કરે છે? ઝેર દૂર કરે છે. ખાસ ધ્યાનમાં રાખજો કે એ પ્રદૂષક હોય, મીન્સ કે જે પ્રદૂષણ હોય એને શું કરે છે? એબ્સોર્બ કરીને સ્ટોર કરે છે અને સાથે ઝેરીલાપણને દૂર કરે છે. ડીટોક્સિફાય, એમાં રહેલે ઝેરની માત્રાને શું કરે છે ભાઈ? દૂર કરે છે. એન્ડ એક્ટિંગ એઝ અ નેચરલ વોટર ફિલ્ટર, અને એક રીતે શું કામ કરે છે ભાઈ? કુદરતી, સમજો, એ કુદરતી પાણીના ફિલ્ટર તરીકેનું કામ કરે, સમજો, કુદરતી પાણીના ફિલ્ટર તરીકેનું કાર્ય કરે છે. વેન ઓલ સચ પ્રોસેસીસ રિમેન ફંક્શનલ એન્ડ એસ્યુરી ઇઝ કન્સાઇડ ટુ બી હેલ્ધી હેલ્ધી સ્ટેટ, એટલે કે ઉપરના જો બધા કાર્યો થઈ શકતા હોય, જો એસ્યુરી છે એ ઉપરના બધા કાર્યો કરતું હોય તો એ જે એશ્યુરી બને છે એને સ્વસ્થ એશ્યુરી કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? સ્વસ્થ લેવલ, મીન્સ કે સ્વસ્થ લેવલ ઉપર રહેલી એશ્યુરી કહેવામાં આવશે. હવે એશ્યુરી સપોર્ટ ડાયવર્સ હેબિટેટ્સ, એટલે કે ઘણા બધા પ્રકારના આવાસનું કામ કરે છે, જેમ કે મેનગ્રુવ્સ માટે, સોલ્ટ માર્સિસ એટલે કે ખારા પાણીમાં ઉગતા જાડી દાખલા માટે, પ્લસ એ સમુદ્રના ઘાસ માટે અને સાથોસાથ એ મડ ફ્લેટ્સ માટે પણ એ આવાસનું કામ કરે, એટલે કે ઘણા બધા પ્રકારના હેબિટેટનું કામ કરે છે. એટલે કે ત્યાં મેનગ્રુવ્સ ઉગી શકે છે, સોલ્ટ માર્સિસ પણ ત્યાં બની શકે છે, સી ગ્રાસ છે એ પણ ઉગી શકે છે, દરિયાઈ ઘાસ. ઓલું ડુગોંગનું નામ સાંભળ્યું હતું ને, ડુગોંગ, આ ડુગોંગ છે ને એ ક્યાં જોવા મળે ખબર? એ ડુગોંગ જ્યાં દરિયાઈ ઘાસ ઉગતું હોય ને ત્યાં જોવા મળે, દરિયાઈ ઘાસ, કારણ કે આ ડુગોંગ છે ને આખો દિવસ દરિયાઈ ઘાસ ખાતા રાખે અને એટલા માટે મન્નારના અખાતને એ બાજુ તમને જોવા મળે. ઓકે, તો આ એસ્ચ્યુરીના તમામે તમામ ગુણધર્મો થઈ ગયા મિત્રો. ચલો એક વખત મને રિપ્લાય આપો કે અહીંયા સમજાણું કે નહીં, એકદમ સહેલો ટોપિક હતો, એકદમ સહેલો ટોપિક. જાણો ને ભાઈ, કોઈ પ્રોબ્લેમ આવ્યો, ડિફિકલ્ટી, એની કાઇન્ડ ઓફ ડિફિકલ્ટી? હવે બધું સહેલું લાગવું જોઈએ યાર. હવે એની પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ કે લાઈફ ઇન એશ્યુરી, એશ્યુરીમાં જીવન કેવું હોય ભાઈ, એશ્યુરીમાં જીવન કેવું હોય તો એના વિશે જોઈએ.
अजमीत भाइयों, એટલે કે એશ્વરીની અંદર તમને કયા પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ મળી શકે ભાઈ? તો અહીંયા ક્લિયરલી કહી છે ઓનલી સર્ટેન ટાઈપ્સ, એટલે કે ખાસ પ્રકારના. પણ ખાસ પ્રકારના એટલે કેવો ખાસ, એમાં ખાસિયત શું હોય? તો એડેપ્ટેડ ટુ ધ બ્રેકિશ એશ્વરી. બ્રેકિશ એટલે શું? બંધિયાર. બંધિયાર બંધિયાર એશ્યુરીઝ વોટર ફ્લોરિસ ઇન ધ એશ્યુરીઝ, એટલે કે ત્યાં તમને એવા જ પ્રાણી અને વનસ્પતિ જોવા મળે છે કે જે ખાસ એડેપ્ટ થયેલા હોય, કે જે બ્રેકિશ એશ્યુરીની પાણીની અંદર એ પોતાનો વિકાસ કરી શકે. ભાઈ ધ્યાનથી સાંભળજો, બંધિયાર પાણીમાં, સમજો ભાઈ, બંધિયાર પાણીમાં, એટલે કે બંધિયાર પાણી કેવું, એટલે કે મીઠાથી લઈને ખારું, એટલે કે મીઠું પાણી પણ હોઈ શકે અને ખારું પણ હોઈ શકે. તો એવા પાણીની અંદર જે પશુ પક્ષી છે એડેપ્ટ, જે પશુ પક્ષી કે વનસ્પતિ એડેપ્ટ એટલે શું, અનુકૂલન સાધી શકતા હોય, અનુકૂલન સાધી શકતા હોય એ જ પ્રાણી અને વનસ્પતિ છે એ અહીંયા વસવાટ કરતા હોય. એન્ડ ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ ધ ગ્રોથ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓર્ગેનિઝમ ઇન એન એસ્ચ્યુરી આર ઇટ્સ સેલિનિટી એન્ડ અમાઉન્ટ ઓફ ફ્લડિંગ, એટલે કે એની અંદર કેટલા માત્રામાં, મીન્સ કે પ્રાણીની સંખ્યા અને એ પ્રાણીના વહેંચાણ, એટલે કે પ્રાણીનું જે ડિસ્ટ્રીબ્યુશન છે અથવા તો જે પણ સજીવો છે એની વહેંચણી અથવા તો ડિસ્ટ્રીબ્યુશન અને સાથોસાથ એમનો વિકાસ કઈ વસ્તુ ઉપર આધાર રાખતો હોય છે, તો એ એશ્યુરીની સેલિનિટી ઉપર અને સાથોસાથ એમાં પૂરનું પાણી કેટલા માત્રામાં આવે છે, એટલે કે કેટલા માત્રામાં ત્યાં ફ્લડિંગ દ્વારા પાણી આવે છે એના ઉપર આધાર રાખતો હોય છે. ખાસ ધ્યાનમાં રાખજો, એશ્યુરીમાં જે પણ પ્રાણી, જે પણ સજીવો વસે છે એ સજીવોનો વિકાસ અને એને ડિસ્ટ્રીબ્યુશન કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ હોય છે ભાઈ? તો એ એસ્ચ્યુરી છે એની સેલિનિટી એટલે કે ક્ષારીયતા ઉપર, એટલે કે એની ખારાશ ઉપર, અને સાથોસાથ અમાઉન્ટ ઓફ ફ્લડિંગ એટલે કે એમાં નદીમાંથી કેટલા માત્રામાં પૂરના પાણી અથવા તો પાણી આવે છે, બરાબર, નદીનું કેટલું પાણી આવે છે એના ઉપર આધાર રાખતું હોય. એસ્ચ્યુરીઝ આર હોમ્સ ટુ ઓલ્ડ કાઇન્ડ ઓફ ટેરેસ્ટ્રિયર ઓર લેન્ડ બેઝ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ, એટલે કે એસ્ચ્યુરીઝ છે એ તમામ પ્રકારના ભૂમિગત અને સાથોસાથ એટલે કે જમીન આધારિત તમામ પ્રકારના પ્રાણીઓ અને સોરી તમામ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિનું ઘર છે. જેમ કે કયા કયા? તો જેમ કે સ્ટ્રોક્સ એટલે કે બગલાઓ, પેલિકન્સ, કોનીફેરસ એન્ડ ડેસિડ્યુઅસ ટ્રીસ એન્ડ બટરફ્લાઈઝ, એટલે કે તમને ક્લિયરલી કહે છે ભાઈ કે જે એશ્યુરીઝ છે એ તમામ પ્રકારના ભૂમિગત પ્રાણી અને વનસ્પતિનો આવાસ છે, જેમ કે બગલા, પેલિકન્સ, કોનીફેરસ અને ડેસિડ્યુઅસ વૃક્ષો અને પતંગિયાઓ. એન્ડ એસ્યુરીઝ ઓલ્સો, હવે સવાલ એ થાય કે તો સાહેબ પાણીની માછલીઓ નહીં હોય, ત્યાં પાણીમાં માછલી કંઈ નહીં રહેતી હોય? હા, તો એસ્યુરીઝ આર ઓલ્સો હોમ ટુ યુનિક એક્વેટિક પ્લાન્ટ એન્ડ એનિમલ્સ, એટલે કે ખાસ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી માટેનું પણ એક ઘર છે. જેવા કે કયા કયા? સી ટર્ટલ્સ, સી લાયન્સ, સી કેટફિશ. સી લાયન યાદ આવે? યુપીએસસીમાં પૂછાયેલું હતું, કોઈને યાદ આવે સી લાયન શું છે? સી લાયન મેં તમને બતાવેલું હતું, યાદ છે? સી લાયન ભાઈ જળકુકડી યાર, આપણે જેને જળકુકડી કહીએ ને એને સી લાયન કહેવાય. જો બતાવું, ડોન્ટ વરી, ચલો હું બતાવું ભાઈ. હવે આપણે ઇમેજ જોઈએ જ ને, કેમ ને? પછી ગૂગલ છે તો સીધું ગૂગલ ઓપન કરી જોઈ લઈએ, તમને બતાવી દઉં એટલે સોલ્યુશન આવી જાય ભાઈ. સી લાયન શું છે? આને સી લાયન કહેવાય. જો ભાઈ દેખાણું, અને સી લાયન કહેવામાં આવે કે અથવા તો આને, આ જે પ્રાણીઓ છે અહીંયા તમે નીચે જોવો છો એ બધા શું છે? સી લાયન છે. ઓકે, હવે એની પછી તમને સી હોર્સ પણ બતાવી દો ભાઈ. સી હોર્સ છે ને એ હકીકતમાં એક જંતુમાં આવે, એટલે કે નાની એમથી પ્રજાતિમાં, કેકડાની પ્રજાતિમાં આવે. હાઉસ નહીં યાર, સી હોર્સ કા સી હોર્સ, જો આ પ્રકારનો દેખાય અને સી હોર્સ કહેવામાં આવે તો દેખાય ભાઈ, ઘણા બધા કલરના હોય અને રંગબેરંગી હોય. આ સી હોર્સ એ નાના અમથા જંતુ છે. ઓકે, એટલે કે ક્લિયરલી કહે છે સ્મોલ મરીન ફિશ, નાની એમથી માછલી. સ્મોલ મરીન ફિશ ધ જીનસ હિપ્પો, હિપ્પો કેમ્પસ હોર્સના કેમ્પસથી આવે નિયમથી. ચલો એની પછી આપણે આગળ વધીએ. ડુગોંગ તો મેં તમને બતાવી દીધું, ડુગોંગ
ડુગોંગ કેવું દેખાય એ પણ બતાવી દઉં. જો આને ડુગોંગ કહેવામાં આવે ભાઈ, અને ડુગોંગ કહેવાય. જો જરાક મોટું કરું છું, હા, કે જે ઘાસ ખાતું હોય દરિયાની અંદર, તો એ સાઈડમાં ઇમેજ જો, દરિયાનું જે ઘાસ હોય ને એ ખાય, એને ડુગોંગ કહેવામાં આવે કે ભાઈ ડુગોંગ. તો સરસ મજાના હોય. અને દરિયાઈ ગાય પણ કહેવામાં આવે. આને શું કહેવાય? ડુગોંગને બીજી રીતે દરિયાઈ ગાય પણ કહેવામાં આવે છે. ઓકે ઓકે. પ્રિન્સ વાણિયા, પ્રિન્સ પ્રવીણભાઈ, ગુજરાતીમાં વિડીયો. પ્રિન્સ પ્રવીણભાઈ બનાવો ને સર. હા યાર, ગુજરાતીમાં એક જ મિનિટ ભાઈ, ઘણી બધી કમેન્ટ કરી દીધી. તો ભાઈ બધી કમેન્ટ આવી ગઈ છે. પ્રિયા વડાલિયા, તમે પણ પ્રિન્સ પ્રવીણભાઈ ભાઈ. પ્રિન્સ પ્રવીણભાઈ આ જીપીએસસી ક્લાસ 1-2 પીઆઈ અને નાયબ મામલતદાર માટે કામ, ઓકે, એન્વાયરમેન્ટમાં કામમાં આવશે જો તમે વન રક્ષકની પરીક્ષા આપશો તો. થવાનું તો જો પ્રિન્સ પ્રવીણભાઈ, એકચ્યુઅલીમાં ગુજરાતીમાં કન્ટેન્ટ આપણી પાસે સારું નથી. ગુજરાતીમાં જેટલી પણ બુકો છે હું બધી બુકોને કચરું માનું છું, એટલા માટે ઇંગ્લિશની સારામાં સારી બુકમાંથી આપણે ભણીએ છીએ. ઓકે ચલો હવે આપણે આગળ વધીએ. અને ભાઈ અમે ઇંગ્લિશમાં ક્યાં ચિંતા કરવાની, હું તમને ગુજરાતીમાં તો સમજાવું છું, એનાથી વધારે શું હોય. ઓકે ચલો પ્રિન્સભાઈ, હવે આપણે આગળ વધીએ. તો લાઈફ ઇન એસ્ચ્યુરીઝ ઉપર જોઈએ કે એસ્ચ્યુરીઝ છે. એસ્ચ્યુરીઝની અંદર તમને ઘણા બધા ખાસ પ્રકારના સજીવો પણ જોવા મળતા હોય છે. કયા કયા? તો સી ટર્ટલ્સ, સી લાયન્સ, સી કેટફિશ, સોલ્ટ વોટર્સ, ઇલગ્રાસ. આ ખાસ પ્રકારની ઈયળ હોય, ઈલગ્રાસ છે ને ખાસ પ્રકારની ઈયળ હોય જે સમુદ્રમાં રહેતી હોય. સોલ્ટ ગ્રાસીસ, કોડ ગ્રાસીસ, સી ગ્રાસ, સેજ એન્ડ બોલરસ. ભાઈ આ બોલરસ એ ઓલા જેવું જોઈએ, આગળ બે ઓલા શીંગડા હોય ને, આમ આગળ બે શીંગડા અને પછી આખે આખી આમ સીલ હોય. ઓકે, એને બોલરસ કહેવામાં આવે. પાછળ આ રીતે એના પગમાં હોય, સાઈડમાં નાના નાના એના પગમાં હોય એને. ઓકે, વોલરસ, બોલરસ ને વોલરસ કહેવાય. વોલરસ, સોરી, વોલરસ કહેવાય યાર, બુલરસ નહીં, પણ એવું કંઈક નામ છે. હવે એની પછી એ જોઈ લેજો ભાઈ, ઇમેજ, ખાસ ઇમેજીસ જોઈ લેજો. ચલો પ્રવીણભાઈ લાઈવ ક્યારે છે? આ 3 વાગે ભાઈ, લાઈવ 3 વાગે જ હોય. ચલો એની પછી, પ્રીડેટર્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ ધ એસ્ચ્યુરી બીકોઝ ઓફ ધેર એન્ડ પોઝિશન ઇન ધ મોસ્ટ કન્ઝ્યુમર ફૂડ ચેઇન્સ. એટલે કે આની અંદર પ્રીડેટર, શિકારીઓ, શિકારીઓ છે એ એસ્યુરીની અંદર બહુ અગત્યના હોય છે. શા માટે? કારણ કે તે ધેર એન્ડ પોઝિશન ઇઝ ધ મોસ્ટ કન્ઝ્યુમર, કારણ કે તે કોઈ પણ કન્ઝ્યુમર ફૂડ ચેર હોય એમાં અંતમાં હોય છે. શું હોય છે? અંતમાં હોય. અને એટલા માટે ભાઈ પ્રીડેટર તો ઇમ્પોર્ટેડ હોય, આમાં કંઈ નવા વસ્તુ છે નહીં આપણા માટે. ઓકે ચલો હવે આપણે આગળ વધીએ. એટલે કે એસ્યુરીની અંદર તમને ખ્યાલ આવી ગયો છે કયા પ્રકારનું જીવન હોય. તો આપણને આની અંદર બે વસ્તુ ફરીથી રિવિઝન કરાવું છું કે આની અંદર વનસ્પતિ અથવા તો પ્રાણીઓ છે ખાસ પ્રકારના એડેપ્ટ થયેલા હોય છે. શું હોય છે? ખાસ પ્રકારના એડેપ્ટ થઈ ગયેલા હોય છે, ખાસ કરીને બ્રેકિશ એસ્યુરીઝની અંદર, એટલે કે બંધિયાર પાણીમાં. એની પછી આપણે જોતા હતા કે આ એસ્યુરીની અંદર આપણે જોતા હતા કે પ્રાણીનું જે વેચ, મીન્સ કે આ જે એસ્યુરી છે એની અંદર જે તે સજીવો છે એનું ડિસ્ટ્રીબ્યુશન અને વિકાસ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ હોય છે ભાઈ? તે ડિપેન્ડ હોય છે એ એસ્યુરીની ક્ષારીયતા અને સાથોસાથ એમાં કેટલા માત્રામાં ફ્લડિંગનું પાણી આવે છે, પૂરના પાણી નદીમાંથી ઠલવાય છે એના ઉપર. એની પછી એસ્યુરી છે એ ઘણા બધા ટેરેસ્ટ્રીયલ અથવા તો જમીન ઉપરના પ્રાણીઓ અને વનસ્પતિ માટેનું ઘર છે, જેમ કે વુલસ્ટ્રોક, પેલિકન, કોનિફેરસ એન્ડ એસ્યુડિયોસિસ અને બટરફ્લાઈસ. અને સાથોસાથ એસ્યુરી છે એ ખાસ પ્રકારના એક્વેટિક પ્રાણીઓ અને વનસ્પતિ માટેનું પણ, યુનિક પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ માટેનું પણ સ્થળ છે, જેમ કે સી ટર્ટલ, સી લાયન, સી કેટફિશ, સોલ્ટવોટર્સ, ઇલ ગ્રાસ, સોલ્ટ ગ્રાસીસ, કોડ ગ્રાસીસ, સી ગ્રાસ એન્ડ બોલરસ. અને સાથોસાથ અહીંયા પ્રીડેટર છે બહુ અગત્યના હોય છે એસ્યુરીની અંદર, કારણ કે કોઈ પણ ફૂડ ચેઇન છે એના અંતિમ ભાગમાં હોય છે એટલા માટે. ઓકે મિત્રો, ચલો તો લાઈફ ઇન એસ્યુરી જોઈ લીધા. સમજાઈ ગયું ભાઈ એસ્યુરી, લાઈફ ઇન એસ્યુરી. હવે આપણે જોઈએ છે કે એસ્યુરીના ફાયદા શું હોય, એન્વાયરમેન્ટ ઇકોસિસ્ટમ છે એના એસ્યુરીમાં ફાયદા શું થાય, એસ્યુરીથી કયા કયા ફાયદા થાય. ચલો મિત્રો, આપણા માટે મેં પ્રિલિમ્સનો સવાલ, પ્રિલિમ્સના સવાલ, નીચેનામાંથી કયા કયા ફાયદા એસ્યુરીના પરિણામે થઈ શકે છે? તો ભાઈ અહીંયા તો બહુ બધા ફાયદા આપી દીધા, બહુ બધા ફાયદા છે, તો આપણે બધા યાદ રાખવાના છે. ઓકે, પ્રિલિમમાં પૂછાય અને મેન્સમાં પણ પૂછાઈ શકે છે. ચલો જોઈ લઈએ આપણે કે વોટર ક્વોલિટી રેગ્યુલેશન એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ. એટલે કે પાણીની ગુણવત્તા છે એનું નિયમન, પાણીની ગુણવત્તા છે
એનું નિયમન અને સાથોસાથ નિયમન અને સાથોસાથ કે જે ગ્રાઉન્ડ વોટર છે એનું પણ રિચાર્જ થાય, એટલે કે ગ્રાઉન્ડ એટલે કે જમીનમાં જે એક્વાફીર્સ હોય ને એનું પણ રિચાર્જ થાય, એટલે કે ફરીથી ભરાઈ જાય. ઓકે ઓકે ઓકે, સોરી 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 જીનલબેન. ઓકે, એટલે કે જે એક્વાફીર્સ હોય છે, એક્વાફીર્સ છે એ પણ ફરીથી ભરાતા હોય છે, એટલે કે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય. સાથોસાથ હેબિટેટ એટલે કે આવાસ, પછી શું બ્રીડિંગ, આપણને ખબર જ છે કે બ્રીડિંગ માટે બહુ અગત્યના છે, ખાસ કરીને અમુક કાચબાઓ માટે, ખબર ને, કાચબાઓ હોય સાથોસાથ પક્ષીઓ છે તો એના માટે, અને માછલીઓ છે એના માટે પણ એસ્ચુરી છે બહુ અગત્યના બ્રીડિંગ ગ્રાઉન્ડનું કામ કરે, અને સાથોસાથ નર્સરી એટલે કે નાના નાના બાળકોને ઉછેર માટેનું પણ ત્યાં જ કામ થશે, નાના બચ્ચાનો ઉછેર માટે, બરોબર, ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીઓ તમામ પ્રકારના. તો વનસ્પતિ અને પ્રાણીઓ માટે હેબિટેટ, બ્રીડિંગ અને નર્સરીનું કામ કરે. બાયોલોજીકલ પ્રોડક્ટિવિટી એટલે કે એની જૈવિક ઉત્પાદકતા, આપણને ખબર જ છે કે અન્ય કોઈ પણ પ્રકારની જે જલીય સંપત્તિ છે, કોઈ પણ પ્રકારની જલીય ઇકોસિસ્ટમ હોય એમાં સૌથી વધારે કોની ઇકોસિસ્ટમ બાયોલોજીકલી પ્રોડક્ટિવ હોય છે, તો એસ્ચ્યુરી ઇકોસિસ્ટમ હોય છે, આપણને ખબર જ છે. પછી સોશિયલ બેનિફિટ, સામાજિક ફાયદાઓ એ આપણે જોઈશું ભાઈ. ઇન્ડિજિનિયસ વેલ્યુ, સોશિયલ વેલ્યુ એટલે કે એમાંથી આપણને ઘણી બધી વસ્તુ મળી રહેશે, માછીમારી માટે ઘણી બધી વસ્તુ મળી રહી છે, કે સાથોસાથ ત્યાં આપણને અમુક ખાસ પ્રકારનું દરિયાઈ વનસ્પતિ પણ આપણને મળી રહી છે, જે ખાસ ખોરાક માટે યુઝ થતી હોય ને બધી વસ્તુ. પછી કોમ્યુનિટી વેલ્યુ, શું કોમ્યુનિટી વેલ્યુ એટલે કે ઘણી બધી કોમ્યુનિટીઝ હોય દરિયા કિનારે વસતી હોય, એના માટે એ આહાર, બરોબર, સાથોસાથ એ રહેઠાણ ને આ ઉપરાંત એ રિસોર્સિસનું કામ કરે, ઘણી બધી લોકોની કોમ્યુનિટી આ પ્રકારનું કામ કરે છે. એની પછી ઇન્ડિજિનિયસ વેલ્યુ એટલે કે એનું સ્થાનિક મહત્વ પણ હોય છે, પ્રવાસનને બધી બાબત. પછી રિક્રિએશનલ વેલ્યુસો પણ હોય છે, નોલેજ એન્ડ રિસર્ચ એટલે કે જ્ઞાન અને સંશોધન. ઇકોનોમિક બેનિફિટ એટલે કે આર્થિક ફાયદાઓ પણ હોય. કોમર્શિયલ ફિશિંગ માટે પણ એ અગત્યના છે, વાણિજ્યક પ્રકારની માછીમારી માટે પણ મીન્સ કે આ એસ્યુરી છે. પછી પોર્ટ્સ એન્ડ હાર્બર એટલે કે બંદરો માટે પણ એસ્યુરી છે અગત્યનું. નેવિગેશન એટલે શું ભાઈ, ટ્રાન્સપોર્ટેશન, બીજું કંઈ નહીં, દરિયાઈ ટ્રાન્સપોર્ટેશન એના માટે. એની પછી એગ્રીકલ્ચર, એક્વાકલ્ચર અને ઇન્ડસ્ટ્રી એટલે કે આમાં ઘણા બધા પ્રકારના, મીન્સ કે એગ્રીકલ્ચર માટે પણ જરૂરી છે, એક્વાકલ્ચર માટે અને ઇન્ડસ્ટ્રી માટે. પછી ટુરિઝમ માટે પણ આવશે. સ્ટોર્મ અને ઇરોઝન પ્રોટેક્શન એટલે કે આપણને એ વાવાઝોડા અને ધોવાણ સામે પણ રક્ષણ આપે છે, વાવાઝોડા અને ધોવાણ સામે પણ રક્ષણ. તો આવા ઘણા બધા ફાયદાઓ છે ને ભાઈ, ઈશ્વરીશના શંકરાયસની બુકમાં તને બધા અહીંયા લખી દીધી. તમે સિમ્પલ લોજિક લગાવો કે અહીંયા સિમ્પલ જ આપેલા, એટલા બધા અઘરા કંઈ નથી, આ ફાયદાઓ પહેલાં છે, બસ આપણું થોડુંક જનરલ અવેરનેસ હોવી જોઈએ કે ક્યાં એસ્યુરી એસ્યુરી આપણને કઈ રીતે મદદ કરી શકે, કે વધારે છે નહીં. ચાલો એની પછી આપણે નેક્સ્ટ વસ્તુ ઉપર આગળ વધીએ કે ભારતની અંદર એસ્યુરી ઇકોસિસ્ટમ કેવી છે, ભારતમાં એસ્યુરી ઇકોસિસ્ટમ કેવી છે એના ઉપર જરા આપણે આગળ વધીએ. તો આપણા દેશની અંદર 14 મેજર, 44 મીડિયમ અને 162 માઇનોર રિવર્સ છે એ દરિયાને મળતી હોય છે. 14 મેજર, 44 મીડિયમ અને 162 માઇનર રિવર્સ છે, ડ્રેન્સ ઇન ટુ સી થ્રુ ધ વરિયસ એસ્યુરી એટલે કે ઘણી બધી એસ્યુરી દ્વારા એ સમુદ્રને મળતી હોય છે. અને એસ્યુરીઝ આર એન ઇમ્પોર્ટન્ટ એન્ડ ડિસ્ટિંગ કોમ્પોનેન્ટ ઓફ ધ કોસ્ટલ લેન્ડસ્કેપ વિથ હાઈલી કોમ્પ્લેક્સ ઇકોસિસ્ટમ વેરિંગ ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટીઝ એન્ડ હેવિંગ હાઈલી ડાયવર્સ ફ્લોરા એન્ડ ફ્લોરા. એટલે કે આપણે જે અગાઉ ભણ્યા એ જ વાક્યનું આ લોકો ફરીથી રિવિઝન કરે છે કે એસ્યુરીઝ છે આપણા માટે ઘણું બધું અગત્યનું છે, કારણ કે એનો જે દરિયાઈ કિનારાનો જે ગુણધર્મો છે ખાસ બધાથી અલગ હોય છે, સાથોસાથ ખૂબ જ પ્રકારની જટિલ એટલે કે હાઈલી કોમ્પ્લેક્સ ઇકોસિસ્ટમ ધરાવે છે. આ ઉપરાંત એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ પણ થોડાક વિચિત્ર અને અટપટા છે. આપણને જોઈએ છે એમાં પાણીની ક્ષારીયતા અને ખાસ એના ભૌતિક ગુણધર્મો શું એટલે કે નદી કિનારો અને સમુદ્રના સંગમ સ્થળ ઉપર બનતી હોય તેની ફિઝિક્સ છે એ પણ અલગ છે. અને આ ઉપરાંત શું છે કે એની અંદર તમને બહુ વધારે માત્રામાં જે વનસ્પતિ અને જે પ્રાણીઓ છે એની વિવિધતા પણ તમને જોવા મળતી હોય છે. પછી મેજર એસ્યુરીઝ અકર ઇન ધ બે ઓફ બેંગાલ, મોટાભાગની એસ્યુરીઝનું ક્યાં નિર્માણ થાય છે. હા, આ ભૂગોળનો સવાલ, ચલો મિત્રો હાઇલાઇટ કરો આ એક નંબરનું વાક્ય, ભૂગોળનો સવાલ, ભૂગોળ કે મોટાભાગની એસ્યુરીઝનું નિર્માણ ક્યાં થાય છે ભાઈ, બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીમાં થાય છે. મેની એસ્યુરીઝ આર લોકેશન્સ ઓફ સમ ઓફ ધ મેજર સીપોર્ટ અને ઘણી બધી આમાંથી એસ્યુરીઝ છે એ ભારતના ઘણા બધા અગત્યના દરિયાઈ બંદરો માટેના અગત્યના સ્થળ છે, ખાસ યાદ રાખજો. એનું કારણ છે એસ્યુરીમાં મોજા ના આવે તો, ખબર ને, એસ્યુરી હોય ત્યાં દરિયાઈ મોજા ઓછા હોય અને જે જગ્યાએ દરિયાઈ મોજા ઓછા માત્રામાં આવતા હોય ને ભાઈ, એ જગ્યાએ બંદર સારા એવા માત્રામાં ડેવલપ થાય અને એટલા માટે બંદર બનાવતા પહેલાં એસ્યુરીઝ છે એનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવે.
ખાસ યાદમાં ખાસ ધ્યાનમાં રાખજો કે મોટા ભાગને એસ્યુરી છે એ બંગાળની ખાડી બાજુ વિસ્તારમાં બને છે, અને સાથોસાથ બીજી એક વસ્તુ કે બંગાળની ખાડીની અંદર જ જે પણ જગ્યાએ એસ્યુરી બને છે ત્યાં આપણા ભારતના અગત્યના બંદરો પણ આવેલા છે. આ વાક્ય તમારે ભૂગોળમાં કામનું છે, ભૂગોળમાં. એની પછી મોસ્ટ ઓફ ધ ઇન્ડિયાઝ મેજર એસ્યુરી અકર એટ ધ ઈસ્ટ. યાદ રાખજો, મોટા ભાગની ભારતની એસ્યુરી ક્યાં આવેલી છે ભાઈ? ઈસ્ટ કોસ્ટ ઉપર આવેલી છે. ક્યાં આવેલી છે? ઈસ્ટ કોસ્ટ, એટલે કે પૂર્વી કિનારા ઉપર આવેલું છે. અને એની સાપેક્ષે જે પશ્ચિમી કિનારા છે, સમજો, એની સાપેક્ષે જે પશ્ચિમી કિનારા છે ત્યાં એસ્યુરીઝ કેવી છે? બહુ નાની છે. કેવી છે ભાઈ? નાની છે. ખાસ ધ્યાનમાં રાખજો, આ વાક્ય પેપરમાં પૂછાઈ શકે આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય. જો મિત્રો, ભૂગોળનું પરફેક્ટ વાક્ય બની ગયું, એક માર્ક પાકો. જો પૂછાઈ ગઈ તો આશા રાખું છું તમારો એક માર્ક પાકો આવી જશે. ભાઈઓ, સમજાણું હું શું કહું છું? તમે જોવા જાઓ ને, જો હું તમને ખાસ કહું છું કે એક મિનિટ, હું જો પેજ લઈ લઉં, બ્લેન્ક પેજ. જો તમે દરિયા કિનારો જોશો તો તમે જોતા હશો કે દક્ષિણમાં આ રીતનું જોતા હશો કે આ રીતનો તમને દરિયા કિનારો દક્ષિણની અંદર તમને જોવા મળે છે. તો હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, મોટાભાગની નદી જે આ બાજુ આવે છે, આ બાજુ જે આવતી મોટાભાગની નદી છે, અને આ બાજુ તો આપણને ખબર જ છે આ બાજુ આવે, તો અહીંયા તમે હવે જો એક વસ્તુ છે, અહીંયા તમારે બીજો એક ભૂગોળ પણ જોવાનું છે. કયું ખબર? તમારે ઊંચાઈ પણ જોવાની છે. એ વસ્તુ જોવાની છે, ઊંચાઈ પણ તમારે જોવાની છે. ઊંચાઈ કઈ રીતે? ચલો કે તમે જોવા જાઓ ઉચ્ચ પ્રદેશ, તો અહીંયા ઉચ્ચ પ્રદેશ આ રીતે છે. જો આખે આખો બહુ કિનારાની નજીક અહીંયા શું છે કે અહીંયા જે તમને ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે એ આ કિનારાથી થોડોક દૂર છે. ક્યાં? તો આ બાજુ તમને ખબર છે પશ્ચિમ ઘાટ ને બધું, આ રીતનો તમે ઉચ્ચ પ્રદેશ જોશો. અહીંયા ઉચ્ચ પ્રદેશ છે ને ભાઈ, તમે જોશો અહીંયા કિનારાની એકદમ નજીક છે. શું? કિનારાની એકદમ નજીક છે. ત્યારે અહીંયા શું છે? થોડીક વચ્ચે જગ્યા રહી છે. શું? આ જગ્યા કે આ જે ઉચ્ચ પ્રદેશ કિનારા વચ્ચે થોડી ઘણી જગ્યા છે. પરિણામ શું આવે ખબર? અહીંયા ડેલ્ટા ને બધું ફોર્મેશન થાય. શાનું નિર્માણ થાય? ડેલ્ટાનું ફોર્મેશન થતું હોય છે. જ્યારે આ તરફ ડેલ્ટા નથી બનતા, કે પશ્ચિમ તરફનો જે કિનારો છે ત્યાં ડેલ્ટા બહુ ઓછા બને છે, લગભગ તો બનતા જ નથી, મોટા ભાગે બનતા નથી. અને અહીંયા એની સાપેક્ષે આ તરફ શું થાય છે? ડેલ્ટા પણ બને. ડેલ્ટાના પરિણામે મેદાન બને છે, અને એ મેદાનની અંદર નદીનું પાણી અને સમુદ્રનું પાણી ભરતીઓટના પરિણામ ભરજવર કરે છે ને, નિર્માણ કરે છે. આ જ એસ્યુરી જે તે બંદરો માટે પણ અગત્યનું બની રહે છે. સમજણો ભાઈ હું શું કહું છું? તમામ મિત્રોને ખાસ થોડુંક ભૂગોળ વાંચજો, તમામ ભૂગોળ વાંચજો તો ખ્યાલ આવશે. ઓકે, હવે એની પછી નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ કે ઇશ્યુ. કે આપણે મેન્સમાં તો આવા જ વિષય વધારે પૂછાતા હોય કે ઇશ્યુઝ ઓફ ઇન્ડિયન એસ્યુરીઝ ઇકોસિસ્ટમ, એટલે કે ભારતમાં તમને જે એસ્યુરી ઇકોસિસ્ટમ જોવા મળે છે સાથે સંકળાયેલી સમસ્યાઓ અથવા તો એની સાથે બાબતો જણાવો. ખાસ તો એ જ પૂછશે, સમસ્યાઓ જણાવો, એ જ પૂછશે. ઓકે, તો સ્પેસિફિક ઇશ્યુઝ વિચ હેવ અફેક્ટેડ ધ એસ્યુરીઝ એન્વાયરમેન્ટ ઇન ધ કન્ટ્રી આર, એટલે કે તમને એ પણ પૂછી શકે કે એસ્યુરીને કેવી કેવી રીતે નુકસાન થઈ શકે છે. એવો સવાલ પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે ભાઈ, કેવી રીતે નુકસાન થઈ શકે. તો ચલો આપણે એ બાબતોને તપાસ કરીએ. સૌથી પહેલું આવશે વોટર ફ્લો. થોડુંક પેજનો સૌથી પહેલી આવે છે વોટર ફ્લો. પહેલી બાબત કઈ આવે છે? વોટર ફ્લો, પાણીનો પ્રવાહ. ચેન્જીસ ઇન વોટર ફ્લો ઇન વરિયસ એસ્ચ્યુરીઝ આઈધર ફાર ઇન એક્સેસ ઓર મચ લોઅર ધેન રિક્વાયર્ડ, બીજી ઉદાહરણ તરીકે હુગલી, દા, ના, દાવરી અને પુલીકટ. એટલે કે આ તમને એ વસ્તુ કહે છે કે જે નદીનો જે પ્રવાહ છે, નદીનો પ્રવાહ, પાણીનો પ્રવાહ, ઓકે, એ એસ્યુરી માટે બહુ અગત્યનો છે, બહુ અગત્યનો છે. કારણ કે જો નદીનું પાણી જો ઓછું આવશે, નદીનો પ્રવાહ ઓછો હશે,
કાં તો એ એશ્ચુરી સુકાઈ જશે, કાં તો એશ્ચુરી શું થઈ જશે, સુકાઈ જશે, અથવા તો એ એશ્ચુરી છે ને એ વધારે પડતી ખારાશ વાળી હશે. વધારે પડતી કેવી હશે? સેલિનિટી ધરાવતી હશે. અને એનું પરિણામ શું આવશે કે એશ્યુરીની અંદર જે ખાસ પ્રકારની પ્રાણીને વનસ્પતિને બધું હોય એ વિકાસ કરી શકે નહીં. અને અને એટલા માટે એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવાની કે સતત મીન્સ કે જે પણ નદીઓ છે, મીન્સ કે કોઈ પણ નદી હોય ને એમાં એક સતત ફ્લો હોવો જોઈએ. કેવો? સતત અને સ્થિર પાણીનો ફ્લો હોવો જોઈએ, સતત અને સ્થિર પાણીનો. ઓકે, એટલે કે એમાં બહુ વધારે માત્રામાં બદલાવ થાય ને, એટલે કે એક સાથે પાણી આવે અને ધારો કે નર્મદા નદી છે એમાંથી સમુદ્રમાં 2 મહિના પાણી જાય અને બાકીના 8 મીન્સ કે 4 મહિના બાકીના 10 મહિના પાણી વગર જ નર્મદા નદી પડી રહેતી હોય, એનાથી શું થાય? એશ્યુરી છે એને નુકસાન થાય. એટલે કે પાણીનો ફ્લો કેવો હોવો જોઈએ? સતત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સતત. અને સાથોસાથ કેવો? સ્થિર હોવો જોઈએ. તો અમુક નદીઓની અંદર આ સમસ્યા છે. અને મોડિફિકેશન ઓફ ધ એશ્યુરીઝ કેચમેન્ટ મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન એશ્યુરી. અને આપણે પાછું શું કરતા હોય ખબર? ઘણી બધી વખત આપણે એશ્યુરીનો જે કેચમેન્ટ વિસ્તાર હોય ને એમાં આપણે બદલાવ પણ કરીએ છીએ. શા માટે બદલાવ કરતા હોય ખબર? આપણે બંદરો માટે કરતા હોઈએ, અથવા તો પછી ઉદાહરણ તરીકે તમને ખબર હશે નર્મદા નદી છે એમાં ભાડભૂત બેરેજ આપણે બનાવ્યું છે. કયું બેરેજ? કયું બેરેજ બનાવ્યું છે? ભાડભૂત બેરેજ બનાવ્યું છે. તો આ ભાડભૂત બેરેજના પરિણામે અહીંયા જે વિસ્તારમાં એશ્યુરીઝ બનતી હશે એને નુકસાન જશે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે એશ્યુરીની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ કરીએ, એ પછી બદલાવ ઘણી બધી વસ્તુ માટે હોય, બંદરો માટે પણ હોઈ શકે, માછીમારી માટે પણ હોઈ શકે, કોઈ સરોવર માટે પણ આપણે કરતા હોઈએ, એના પરિણામે પણ પાણીનો ફ્લો છે એને ઇફેક્ટ થાય અને એશ્યુરીને નુકસાન થતું હોય. એની પછી બીજી વસ્તુ શું આવે છે? પોલ્યુશન એન્ડ વોટર ક્વોલિટી, એટલે કે પ્રદૂષણ અને પાણીની ગુણવત્તા. એટલે કે ઘણા બધા ઉદ્યોગો છે અથવા તો ઘણા બધા શહેરોનું જે ગટરનું પાણી છે એ નદીઓમાં ઠલવાતું હોય અને નદીઓમાંથી ઠલવાઈને ક્યાં પહોંચતું હોય છે? આ નદી અને સમુદ્રના સંગમ સ્થળ સુધી, એટલે કે એશ્યુરી સુધી પહોંચતું હોય છે. અને ભારતની અંદર મોટાભાગનું પોલ્યુશન, મોટાભાગની એશ્યુરી છે ને એમાં આ સમસ્યા જોવા મળી છે. મોટાભાગની એશ્યુરીમાં શું સમસ્યા છે? કે ઉદ્યોગો અથવા તો ઘણું બધું વેસ્ટ પાણી છે ગટરનું એ આપણે નદીની અંદર છોડતા હોઈએ, તો એશ્યુરીને શું કરે છે? પ્રદૂષિત કરતું હોય. એની પછી રિક્રિએશન એન્ડ ટુરિઝમ, રિક્રિએશનલ બોટિંગ. ઉદાહરણ તરીકે આપણે ઘણી વખત શું કરતા હોઈએ કે એશ્યુરી છે ને એમાં બોટિંગની સુવિધા સારા એવા માત્રામાં થાય એના માટે આપણે શું કરતા હોઈએ કે એશ્યુરીને ઊંડી બનાવતા હોઈએ. શું કરતા હોઈએ? એશ્યુરી છે એમાં એને આપણે ઊંડી કરતા હોઈએ, કારણ કે જો ઊંડી હોય તો જ બોટિંગ થાય ને, નહીતર તો બોટ ફસાઈ જાય. તો એટલા માટે આપણે એને ઘણી બધી વખત શું કરતા હોઈએ? રિક્રિએશન કરતા હોઈએ. ઉદાહરણ તરીકે હુગલી, વેસ્ટ બેંગાલમાં હુગલી અને ઓડિશાની અંદર ચિલિકા સરોવર, અને રિક્રિએશનલ ફિશિંગ. અને આપણે એને ઘણી વખત શું કરતા હોઈએ છે કે ફિશિંગ માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોય, ઉદાહરણ તરીકે ચિલિકા ખાતે. અને નેવિગેશન માટે, એટલે કે નેવિગેશન એટલે શું? હોડીઓ ચલાવવા માટે. તો હોડીઓ માટે ચલાવવા માટે કરતા હોય ને એનું પરિણામ શું આવે? હોડીઓ ચલાવવાની હોય આપણે નક્કી કરીએ કે એશ્યુરી છે એનો આપણે ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ કરવાનો છે. કઈ વસ્તુ માટે? ટ્રાન્સપોર્ટેશન માટે. તો એનું પરિણામ શું આવશે ખબર? કે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટે એમાંથી ગાળ બહાર કાઢવો પડશે. ગાળ શું કરવો પડશે? બહાર કાઢવો પડશે. એટલે કે એમાં જે જમીનમાં જે કાપ હશે અથવા તો ગાળ હશે અથવા તો રેતી હશે એને આપણે શું કરવી પડશે ભાઈ? બહાર કાઢવી પડશે. જેના પરિણામે શું થશે? તળિયું છે એ વધારે ઊંડું થાય અને બોટ છે એ વ્યવસ્થિત આની અંદર ચાલી શકે. ઓકે, બોટ છે એ વ્યવસ્થિત ચાલી શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે. તો રિક્રિએશન અને ટુરિઝમના પરિણામે પણ નુકસાન થઈ શકે. એની પછી પોર્ટ્સ અને શિપિંગ. ઉદાહરણ તરીકે હુગલી, હુગલી ખાતે છે ને આપણે સતત ડ્રેઝિંગ કરતા હોય. ડ્રેઝિંગ એટલે શું ખબર? એટલે કે ડ્રેઝિંગનો મતલબ એ થાય નદી અથવા તો સમુદ્રમાંથી આપણે રેતી અથવા તો તળિયામાંથી આપણે જે પણ તળિયામાં રહેલા ખડકો અથવા તો રેતી આ બધી વસ્તુ આપણે કાઢી લઈએ ને, તળિયાને આપણે ઊંડું કરીએ ને એને ડ્રેઝિંગ કહેવામાં આવે. ડ્રેઝિંગ કરવામાં આવે. ડ્રેઝિંગથી ફાયદો શું થાય ખબર? કે જહાજ છે ને એ ફસાઈ ના જાય. તમને ખબર આપણે ગુજરાતની અંદર જહાજ હતું વોયેજ સિમ્ફની, ખબર છે કોઈને? ગુજરાતની અંદર તો જે ગીર સો મીન્સ કે આપણે ગુજરાત ખબર ઘોઘા અને દહેજ વચ્ચે એક સિસ્ટમ શરૂ કરી હતી અને એક જહાજ લાવેલા હતા વોયેજ સિમ્ફની. આ વોયેજ સિમ્ફની જહાજ ચલાવવાની સૌથી મોટી સમસ્યા આ જ હતી કે વોયેજ અને જે જામ ઘોઘાથી આપણે દહેજ વચ્ચે આવીએ ને તો દરિયા કિનારો કેવો છે ખબર? છીછરો છે, વધારે ઊંડો નથી. તો આપણે એ દરિયા કિનારો સતત ઊંડો રાખવો પડે. દરિયા કિનારાને શું, દરિયાને શું કરવો પડે? સતત ઊંડો રાખવો પડે. અને ઊંડો રાખવા માટે આપણે સતત શું કરવું પડે? એમાંથી કાપ બહાર કાઢતો રહેવો પડે. દરિયામાંથી કાપ બહાર કાઢવો પડે તો જ એ ઊંડો રહે, કારણ કે નદીઓ તો કાપ ઠાલવતી જ રહેવાની.
આપણે એ દરિયાને ઊંડો રાખવા માટે આપણે શું કરવું, કાપ કાઢવો પડે. તો એના માટે આપણે જે સતત કઈ પ્રોસેસ કરવી પડે, ડ્રેઝિંગની પ્રોસેસ શરૂ રાખવી પડે. ડ્રેઝિંગ માટે આપણી સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા, અને તેમ છતાં પણ છેલ્લે વોયેજ સિમ્ફની શું થયું ભાઈ, ફેઇલ ગયું. કયું ભાઈ? ફેઇલ ગયું. અત્યારે વોયેજ સિમ્ફની બંધ થઈ, તને ખબર હશે. અચ્છા ને, વોયેજ સિમ્ફની એ તો મને તો પહેલા ખબર હતી. જો એક વસ્તુ છે, વોયેજ સિમ્ફની ત્યારે શરૂ હતી કે દહેજથી ઘોઘા વચ્ચે આપણે વોયેજ સિમ્ફની શરૂ કરી, પણ કોઈ વાંધો નહીં, એને ખબર ના આવે ને કે આ ચા બનાવવા જેટલું સહેલું કામ નથી, બહુ અઘરું કામ છે. ત્યારે જો હું તમને ઘટના કહું, મને હકીકતમાં જો મને એક કાકા અંકલ મળેલા હતા આ દિવસ, જે આપણા ગુજરાતની અંદર જળ પાણી પુરવઠા વિભાગની અંદર સેક્શન ઓફિસર રિટાયર્ડ થઈ ગયા. એમને પણ 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, બહુ મોટા અનુભવી સેક્શન ઓફિસર હતા, સચિવ. એમને એમને હું ઘણી બધી બાબતો મેં પૂછી કે જે મને, જેમ કે કલ્પસરની વિશે પણ પૂછ્યું, પછી મેં અમને આ વિશે પણ પૂછ્યું કે આ વોયેજ સિમ્ફની, મેં કીધું હમણાં, મેં કીધું કાકા બંધ કરી દીધું હમણાં લોકડાઉન વખતે, તો લોકડાઉનની જ વાત કરું છું, લોકડાઉનમાં જ મેં મળ્યા હતા. મેં પૂછ્યું કે કાકા આ જે વોયેજ સિમ્ફની કેવું, મેં કીધું આ દહેજથી ઘોઘા વચ્ચે શરૂ કર્યું, મેં કીધું અત્યારે તે બંધ થઈ ગયું, આ હકીકતમાં સરકારે શરૂ કર્યું કે કોઈ કૌભાંડ જ હતું? ધીમે આવે છે. ઓકે ઓકે ઓકે, સારું ચાલો. ઓકે, તો હકીકતમાં શું થયું ખબર, કે થોડાક દિવસો પછી ખબર પડી, થોડાક દિવસો પછી એમણે, મીન્સ કે એમણે મને માહિતી આપી કે આ વોયેજ સિમ્ફની જે શરૂ કર્યું ને, હકીકતમાં બહુ મોટું કૌભાંડ હતું. કઈ રીતે ખબર? કે વોયેજ સિમ્ફનીની શરૂ કરવાની ઈચ્છા મોદી સાહેબની હતી, એટલે કે આ દહેજથી ઘોઘા વચ્ચે રોરો ફેરી શરૂ કરવાની ઈચ્છા મોદી સાહેબની હતી. પણ જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, એમણે જ્યારે ઈચ્છા વ્યક્ત કરી ને, ત્યારે ઘણા બધા સરકારી કર્મચારીઓએ ના પાડી. ઓકે, કે ભાઈ આ વસ્તુ ના કરાય, આ વસ્તુ ખોટી છે, ડ્રેઝિંગના માટે બહુ મોટો ખર્ચો થાય અને ભવિષ્યમાં સફળતા સફળ જવાની સંભાવના પણ બહુ ઓછી. પણ ના, આપણી 56ને તો કંઈક કરવું જોઈએ ને. તો પરિણામ શું આવ્યું કે ઘણા બધા સર્વે થયા, નામ ને તેમને વાતો થઈ, ને પછી 15 વર્ષે એનો મેળ આવ્યો, મીન્સ કે સોરી 10 વર્ષ, હા 10 વર્ષે એનો મેળ આવ્યો, અને ઘોઘા ફેર, મીન્સ કે ફેરી શરૂ થઈ, અને 10 મહિના પણ ના ચાલી. વિચાર કરો, 10 વર્ષનો પ્લાન 10 મહિનામાં પૂરો થઈ ગયો અને બધા પૈસા હજમ થઈ ગયા. વિચાર કરો, એના ડ્રેઝિંગ માટે છે ને આપણી ગુજરાત સરકાર લગભગ રોજ, મીન્સ કે અંદાજિત 300 કરોડનો ખર્ચો કરે છે ડ્રેઝિંગ માટે. કેટલો ખબર? વર્ષે 300 કરોડનો ખર્ચો કરે. તમે વિચાર કરો, એક દિવસનો 1 કરોડનો ખર્ચો થયો ભાઈ, ભૂકા કાઢ્યા. એટલી તો શું આપણને આવક થવાની ભાઈ? એટલી આવક થવાની નથી થવાની ને ભાઈ. તો પછી શા માટે ભાઈ? એની કરતાં બેટર છે કે તમે ભાવનગરથી સુરતનો ટકાટક પુલ બનાવી નાખ્યો હોત, હે, ટકાટક પુલ બનાવી નાખ્યો હોત, કાં તો પછી તમે ભાવનગર, મીન્સ કે ભાવનગરથી અમદાવાદનો ફોર, ભાવનગરથી સુરતનો 4 લેન રસ્તો બનાવી દીધો હોત ટકાટક, તો શું થાત? તો પણ એટલો જ ફાયદો થાત ભાઈ. પણ ચલો જવા દો, અમુક લોકોની બુદ્ધિ ક્યાં હોય ખબર, પાણી જ હોય, તળી જ હોય. ચલો જવા દો, આપણે આગળ વધીએ. લેન્ડ યુઝ, હવે જમીનનો ઉપયોગ, લેન્ડ યુઝ ઉપર આવીએ. કલ્પસર યોજના તો ભાઈ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે, હું તો એવું માનું છું. ઓકે, ગુજરાત ભવિષ્યમાં 5-10 વર્ષ, મીન્સ કે પછી સરકાર બદલા, મીન્સ કે 1-2 વર્ષ પછી સરકાર બદલાશે ને, એટલે ખબર પડશે કે મીન્સ કે આ કલ્પસર કેટલું મોટું કૌભાંડ છે. ચલો આપણે આગળ જોઈએ કે એક્સપાન્શન ઓફ અર્બન એન્ડ રૂરલ સેટલમેન્ટ, એટલે કે ઉદાહરણ તરીકે હુગલી, કૃષ્ણા, કાવેરી અને પુલિકટ, એટલે કે શહેરી અને ગ્રામીણ વિસ્તાર છે એમાં વધારો થવો. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વધારો થાય ને, એટલે કે નદીઓના પટ છે એ નાના થાય, નદીઓના પટ નાના થાય, કારણ કે લોકો બાંધકામ કરવા માટે એ જ જગ્યા જમીન વાપરવાના, અને નદીના રસ્તા પણ બદલવાના, પ્લસ પાણીનો ઉપયોગ પણ વધવાનો, એ બધી વસ્તુ. એની પછી મરીન્સ, ગ્રોન્સ, લેન્ડ રિકેમલેશન એન્ડ અધર સ્ટ્રક્ચર્સ, હુગલી અને પુલી, આ બધું તમને ખબર, આ ઉદાહરણ સહિત કહેજો કે કઈ કઈ જગ્યાએ કઈ કઈ સમસ્યાઓ છે, કઈ કઈ જગ્યાએ કઈ કઈ સમસ્યાઓ છે બધી. આ મરીન ગ્રોયન્સનો મતલબ મને નથી ખબર પડતી, અને આ મતલબ મને નથી ખબર, ચલો એ પછી જોઈશું. ચલો ભાઈ આ ખાસ તરફ જાતે જોઈ લેજો, આ મને ખબર ના પડી, મરીન ગ્રોયન્સ આનો મતલબ ના ખબર પડી. પછી માઇનિંગ અને ઇન્ડસ્ટ્રી, જેવી રીતે કે હુગલી, જોહરી અને ગોવા. ઓકે, હુગલી, જોહરી અને ગોવા ખાતે જે માઇનિંગ અને ઉદ્યોગો ચાલે છે એના પરિણામે પણ એસ્યુરીનું નુકસાન. પછી એગ્રીકલ્ચર, કૃષિના પરિણામે, એના પરિણામે તો લગભગ તમામ એસ્યુરીનું નુકસાન થાય, કારણ કે એશ્યુરી એગ્રીકલ્ચરના પરિણામે શું થાય, મેં તમને કીધું ને, ઓલી એનપીકે વાળી ઘટના, કઈ
એનપીકે એટલે કે યુટ્રોફિકેશન વાળી ઘટના થાય. આ યુટ્રોફિકેશન વાળી ઘટના છે ને એ આ એશ્યુરીની અંદર પણ થઈ શકે હોય એવું નથી કે ના થાય. હા, એની પછી ડમ્પિંગ ઓફ સોલિડ વેસ્ટ એજી ઓલ ઇન્ડિયન એશ્યુરી, એટલે કે આપણે પાછું બહુ મોટા માત્રામાં કચરો પણ પાછો ઠાલવીએ છીએ તમામ એશ્યુરી. વિચાર કરો આટલી બધી સમસ્યા, હજી સમસ્યાઓ બાકી છે. હજી એશ્યુરીઝની અમુક સમસ્યા કઈ? કોમર્શિયલ ફિશિંગ, આપણે વ્યાપારી ધોરણે માછલીઓ પકડીએ અને એક્વાકલ્ચર ડેવલપ કરીએ, એ પણ સમસ્યા. કારણ કે એના પરિણામે શું થાય? ઓવર એક્સપ્લોઇટેશનની સમસ્યા, એટલે કે વધારે પડતું મીન્સ કે ટાર્ગેટ ફિશ સ્ટોક વધારવા માટે શું કરવા, મીન્સ કે માછલીનો ટાર્ગેટ વધારે હોય તો વધારે માત્રામાં આપણે માછલીઓ પકડીએ, એના પરિણામે શું થાય કે માછલીઓની સંખ્યા ઘટી જાય અને ઇકોસિસ્ટમમાં બેલેન્સ પણ વિખાઈ જાય. તો એ પણ સમસ્યા છે, ઓવર એક્સપ્લોઇટેશન ઓફ ટાર્ગેટ ફિશ સ્ટોક ડ્યુ ટુ ઇન્ક્રીઝ ડિમાન્ડ, માછલીઓની માંગ વધે એના પરિણામે. પછી રિક્લેનિંગ ઓફ ફ્રિન્જ એરિયાઝ ફોર ઇન્ટેન્સિવ એકલા કલ્ચર ઇન પેન્સ, એટલે કે આજે પાછો આપણે શું કરીએ ખબર, જે એશ્યુરીવાળો વિસ્તાર હોય ને, એશ્યુરીવાળો વિસ્તાર, એમાં જ આપણે ઝીંગા તળાવને એવું બધું બનાવીએ. શું બનાવીએ? ઝીંગા તળાવ બનાવીએ, અથવા તો એને આપણે શું કરીએ, બ્લોક કરીએ અને એના ચેક્સ પાડીએ ખેતર જેવા, અને એની અંદર પછી ખેતી કરીએ. તો પણ જે કુદરતી જે એક કુદરતી રીતે જે એશ્યુરી હોય એને આપણે ડિવાઈડ કરીને કૃત્રિમ બનાવી તો એના પરિણામે પણ નુકસાન જાય. એની પછી ઓબસ્ટ્રકિંગ ધ માઇગ્રેટરી રાઉટ્સ ઓફ ફિશ એન્ડ પ્રોન રિક્રુટમેન્ટ, એટલે કે આપણે ચિલિકા અને પુલીકટની જેમ આપણે ઘણા બધા માછલીઓ છે એનો રસ્તો પણ આપણે શું કરીએ છીએ, માઇગ્રેટરી રૂટ્સ ઓફ ધ ફિશ એન્ડ પ્રોન, પ્રોન એટલે કે ઝીંગા ને બધી વસ્તુ, એને આપણે ઊભો રાખીએ છીએ, એ પણ નુકસાનકારક. મેં તમને કીધું ને ઘણી બધી માછલીઓ શું હોય, ઘણી બધી માછલીઓ એવી હોય કે જે છે ને ઈંડા મૂકવા માટે જમીન ઉપર મીઠા પાણીમાં આવતી હોય. ક્યાં આવતી હોય? મીઠા પાણીમાં આવતી હોય, અને પછી ઈંડા મૂકીને પાછી ખારા પાણીમાં જતી રહે, તો એ બંને વચ્ચેનો રસ્તો તો એશ્યુરીસ છે એ રીતે. પછી પોલ્યુટિંગ ધ એન્વાયરમેન્ટ થ્રુ ફીડિંગ ઓફ સ્ટોક ફિશ એન્ડ પ્રોન ઇન પેન્સ, એટલે કે આ પેન એટલે શું ખબર, ચોરસ ચોસલા એમ. આ ચોસલાની અંદર આપણે શું કરીએ કે એની અંદર જે પણ વસ્તુ આપણે ઉગા મીન્સ કે જે પણ ઝીંગા ને બધું આપણે એની આપણે સંવર્ધનને ઉછેર કરતા હોય તો આપણે શું કરશું, એની અંદર ખોરાક નાખશું ને એ બધી વસ્તુ આપણે કૃત્રિમ ખોરાક નાખશું ને ભાઈ, આર્ટિફિશિયલ ખોરાક નાખશું તો એના પરિણામે પણ નુકસાન થશે. શું? ફીડિંગ ઓફ સ્ટોક ફિશ એન્ડ પ્રોન ઇન ધ પેન્સ. ચલો, એની પછી ડિસ્ટ્રક્શન ઓફ બાયોડાયવર્સિટી થ્રુ પ્રોન સીડ કલેક્શન એન્ડ ઓપરેશન ઓફ સ્મોલ મેસ નેસ્ટ બીજી હુગલી ચિલકા પુલીકટ, એટલે કે નાની નાની જાળીઓ બાંધીને આપણે પ્રોનને પ્રોન સીડ કરીએ ને એ બધી વસ્તુ. એટલે આ પ્રોન છે ને એટલે કે આમ તમે જોવા જાઓ, પ્રોન હું તમને બતાવું, એક જ મિનિટ પ્રોન હું તમને બતાવું, નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે આ પ્રોન શબ્દ વારંવાર કેમ આવે છે. તમને પ્રોન બતાવી દો, બતાવીશ તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. જો ભાઈ આને પ્રોન કહેવાય, દેખાય ભાઈ સરસ મજાનું દેખાય, જો ચટણી સાથે ખાવાના આવે, લીંબુ ચટણી સાથે ભાઈ, બીજું કઈ નહીં. આને પ્રોન કહેવાય, ઝીંગાના અને આને આને શ્રીમ્પ કહેવાય, આને પ્રોન કહેવાય. જો આ એક થોડોક તફાવત ભાઈ, થોડોક તફાવત છે, આને શ્રીમ્પ કહેવાય અને પ્રોન કહેવાય, બહુ ઓછો તફાવત હોય, બહુ માઇનોર ડિફરન્સ હોય ભાઈ, સમજો. ઓકે, અને આનો બહુ મોટા પાયે જે ભોજનમાં ઉપયોગ થાય, બહુ મોટા પાયે ઘણા બધા લોકો યુઝ કરે, ખાસ કરીને ચાઇનાવાળા છે, આપણા દક્ષિણ ભારતની અંદર પણ યુઝ થાય છે, અને ઘણી બધી રેસીપીની અંદર પણ એનો ઉપયોગ થતો હોય ભાઈ. અરે બનાવી શકો છો, ટેસ્ટ કરી શકો છો, ચલો જવા દો હવે. હવે એટલે કે આજે આપણે પ્રોન, આપણે પ્રોનનું સીડિંગ કરીએ તો એના પરિણામે ભાઈ નુકસાન થઈ શકે એમ, કે એનું કલેક્શન કરીએ અને નાની નાની જાળીઓ બાંધીએ તો એના પરિણામે નુકસાન થાય. ઓકે, એની પછી આવે છે ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન, સબમર્જન્સ ઓફ ધ કેટમેન્ટ એરિયા ડ્યુ ટુ ધ રાઇઝ ઇન વોટર લેવલ, એટલે કે પાણીની સપાટી વરસે તો કેચમેન્ટ એરિયા વધી જશે. પાણીની સપાટી વધશે ને ભાઈ, ઓબ્વિયસ છે, તમે ને આપણે હું બધા ભણીએ છીએ કે ભાઈ પાણીની સપાટી વધવાની જ છે, અને 2050 સુધીમાં તો શું છે, 2050 સુધીમાં તો આર્ટિક ઉપર બરફ પણ નથી હોવાનો, એ પણ આજે આપણે સવાર ભણી ગયા. પરિણામ શું આવશે? સમુદ્રની સપાટી વધશે જ, અને આપણે એ પણ ભણી ગયા દર વર્ષે એક મીન્સ કે એક પોઈન્ટ એમએમથી લઈને 1.86 mm સુધી તો વધતી જ હતી બરાબર, છેલ્લા મીન્સ કે અમુક વર્ષોથી તો આટલી તો વધે જ છે, અને સાથે છેલ્લા 10 વર્ષની અંદર તો પાછી આ 13 mm દર દાયકાની અંદર 13 mm સુધી વધવા મળીએ, બહુ વધારે વધારો કહેવાય. તો એનું પરિણામ શું આવે કે જે કેચમેન્ટવાળો વિસ્તાર હોય, એટલે કે જે જગ્યાએ એશ્યુરી બનતી હોય ને ભાઈ, જે જગ્યાએ એશ્યુરી બનતી હોય એ એશ્યુરી બનવાના બદલે ત્યાં કાયદેસર સમુદ્ર જ બની જાય. શું બની જાય? સમુદ્ર જ બની જાય. એશ્યુરી બનવાના બદલે એ કાયદેસર વિસ્તાર સામે આવી જાય, કારણ કે સમુદ્ર, સમુદ્રની સપાટી વધશે તો એશ્યુરી ઉપર એનું પાણી 24 કલાક રહેશે ને, એટલે સમુદ્ર જ બની ગયું ભાઈ. એન્ડ ચેન્જીસ ઇન બાયોડાયવર્સિટી પ્રોફાઇલ, એનું પરિણામ શું આવે? જે જૈવ વિવિધતાની પ્રોફાઇલ છે એ પણ બદલી નાખશે,
એન્ડ અફેક્ટિંગ ધ પ્રોડક્શન ઓફ પ્રોડક્ટિવિટી, એના પરિણામે ઉત્પાદન પણ ઉપર અસર થશે. ઓકે ભાઈ, તો આ ઘણી બધી અસરો છે મિત્રો. આ અસરો તમારે 2 થી 4 વખત વાંચવી પડશે તો તમને મેથ્સમાં લખી શકો છો. તો તમે મેથ્સમાં લખી શકો છો કે તમે લખી શકો કે એશ્યુરીને અસર કરતી બાબતો જણાવો અને એનાથી કઈ કઈ પ્રકારની સમસ્યાઓ રહેલી છે. ઓકે, તો આટલી સમસ્યાઓ શંકર આઈએસમાં 7 પ્રકારની સમસ્યા હતી. તો સરસ મજાની સાથે સાથે સમસ્યાઓ તમારે તમારી રીતે યાદ રાખીને લખવાની. જરૂરી નથી કે આના બેઠા વાક્યો તમને આવડે, જરૂરી નથી કે આના બેઠા વાક્યો તમને આવડે. આમાં તમારે સમજવાનું છે અને તમારે રીતે થોડું ઘણું લખવાનું છે ભાઈ. બેઝિક જ છે આમાં, એટલું બધું અઘરું નથી. એની પછી આપણે જોવાના છીએ મેનગ્રુવ્સ ભાઈ. એની પછી આપણે જોવાના છીએ મેનગ્રુવ્સ. તમને નથી લાગતું મેનગ્રુવ્સ તો આપણે ભણી ગયા? ચલો આપણે મેનગ્રુવ્સ કમ્પેર કરશું ભાઈ. આપણે જે મેનગ્રુવ્સ ભણ્યા અને અત્યારે હું શંકર આઈએસમાંથી મેનગ્રુવ્સ ભણાવું છું, એમાં કંઈ આપણે સામ્યતા જોવા મળે છે કે નહીં? આપણે કમ્પેર કરવાનું છે ફટાફટ ભાઈ. સામ્યતા કમ્પેર કરવાની, મેનગ્રુવ્સ તો મેં તમને ભણાવી દીધા, તેમ છતાં પણ શંકર આઈએસની બુકમાંથી આપણે ભણીએ. ચલો, તો સૌથી પહેલાં મેનગ્રુવ્સ શું છે? તો મેનગ્રુવ્સ આર કેરેક્ટરિસ્ટિક લિટોરલ પ્લાન્ટ ફોર્મેશન ઓફ ટ્રોપિકલ એન્ડ સબ ટ્રોપિકલ શેલ્ટર્ડ કોસ્ટલાઈન. ભાઈ આ વાક્ય તો બેઠું ઓલામાંથી કોપી કરી દીધું એવું નથી લાગતું તમને? હે ભાઈ, તમને ક્લિયરલી ના કહી દીધું કે આ જે મેનગ્રુવ્સ છે આપણને ક્યાં જોવા મળે છે? તો ખાસ એ મેનગ્રુવ્સ છે એ ખાસ પ્રકારના લિટોરલ પ્લાન્ટ છે કે જે આપણને ટ્રોપિકલ એટલે કે વિષુવવૃત્તીય અને સબ ટ્રોપિકલ વિસ્તારમાં આપણને જોવા મળતા હોય છે દરિયા કિનારા પર, શેલ્ટર્ડ કોસ્ટલાઈન. ઓકે, એટલે કે ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલના જે દરિયા કિનારાઓ છે ત્યાં આપણને મેનગ્રુવ્સ જંગલો છે એ આપણને જોવા મળતા હોય છે. આપણે આ વસ્તુ તો ભણી ગયા, યાદ છે ને? આ રિવિઝન જ છે હો હવે ફટાફટ. એની પછી મેનગ્રુવ્સ આર ટ્રીઝ એન્ડ બસીસ. એટલે કે મેનગ્રુવ્સ છે વૃક્ષ પણ, મીન્સ કે મેનગ્રુવ્સ છે એ એક પ્રકારના વૃક્ષ અને ઝાડીઓ, મીન્સ કે ઝાડી ઝાંખરા છે કે જે ગ્રોવિંગ બિલો ધ હાઈ વોટર લેવલ ઓફ સ્પ્રિંગ ટાઇડ્સ વિચ એક્ઝિબિટ્સ રિમાર્કેબલ કેપેસિટી ઓફ સોલ્ટ વોટર ટોલ. એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અનુસાર મેનગ્રુવ્સ છે એ ખાસ પ્રકારના વૃક્ષ અને ઝાડી ઝાંખરા, મીન્સ કે ઝાડી ઝાંખરા છે કે જે હકીકતમાં સ્પ્રિંગ ટાઇડ્સ દરમિયાન, સ્પ્રિંગ ટાઇડ્સ દરમિયાન જે હાઈ લેવલ પાણીનું, જે પાણીનું જે ઉચ્ચ લેવલ હોય એની નીચે પણ ઉગી શકે છે અને ખાસ કરીને એ ખારા પાણીને, સોલ્ટ ટોલરન્સ, સોલ્ટ વોટર એટલે કે ખારા પાણીને શું કરી શકે છે ભાઈ? સહન કરી શકે છે. ખારા પાણીને પણ એ સહન કરી શકે છે, એટલે કે કદાચ આખે આખા મેનગ્રુવ્સ જંગલો પાણીમાં ડૂબી પણ જાય તો પણ એ મૃત્યુ પામતા નથી. એ શું હોય છે? સોલ્ટ ટોલરન્સ હોય છે ભાઈ. એની પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મેનગ્રુવ્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મેનગ્રુવ્સ. ચલો જોઈ લઈએ. ભાઈઓ અવાજ તો આવે છે ને મારો? હલો, કે ચોટી ગયો એવું લાગે. 5 મિનિટ હો ભાઈ. ના નથી, રેડી છે. ઓકે, હા સમજી ગયો. ખાલી કેમેરો ચોટી ગયો છે, હું સમજી ગયો. ચલો કોઈ વાંધો નહીં. કેમેરામાં શું રાખ્યું છે ભાઈ? અવાજ તો વ્યવસ્થિત આવે છે ને ભાઈ? બધાને અવાજ વ્યવસ્થિત આવે છે ને? ઓકે, તો કેમેરો ભલે ચોટી ગયો તો હું કેમેરામાં ટાઈમ નથી બગાડતો. ઓકે ચલો ભાઈ, અવાજ જ સાંભળવાનો છે. હું એટલા માટે જ વિચારમાં પડી ગયો કે હું કેમ ચોટી ગયો. ચલો ડોન્ટ વરી, કેમેરો ચોટી ગયો છે. ચલો તો આપણે આગળ વધીએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મેનગ્રુવ્સ એટલે કે મેનગ્રુવ્સના ગુણધર્મો. ઓકે ચલો, આપણે કન્ટિન્યુઅસ જ રાખીએ. ડોન્ટ વરી, ભલે હું ચોટી ગયો, બોલું છું એ સાંભળો. મેનગ્રુવ્સના ગુણધર્મો કયા કયા હોય? તો દે આર બેઝિકલી એવરગ્રીન લેન્ડ પ્લાન્ટ્સ. પહેલી વસ્તુ કે કેવા હોય છે? એવરગ્રીન, બાર માસ સદાબહાર, સદાબહાર જમીનના વનસ્પતિ. એવરગ્રીન લેન્ડ પ્લાન્ટ્સ ગ્રોઈંગ ઓન શેલ્ટર્ડ સોઇલ એટલે કે કિનારાઓ ઉપર ઉગતા હોય છે. ક્યાં? કિનારાઓ ઉપર. એન્ડ ટિપિકલી ઓન
ટાઇડલ ફ્લેટ્સ, અને કે ખાસ કરીને ભરતીયોડના મેદાનમાં, ડેલ્ટામાં, એસ્ચુરીમાં, ખાડીઓમાં, ક્રીકમાં અને બેરિયર આઇલેન્ડની અંદર આ પ્રકારના જે મેનગ્રુવ છે એ ઉગતા હોય છે. ધ બેસ્ટ લોકેશન વેર અબ્યુટન સિલ્ટ ઇઝ ગ્રોઈંગ. હવે સૌથી સારામાં સારી જગ્યા કઈ મેનગ્રુવ્સને ઉગવા માટે, સારામાં સારી જગ્યા કઈ ખબર ભાઈ? તો મેનગ્રુવ્સને ઉગવા માટે સારામાં સારી જગ્યા એ છે કે જ્યાં સિલ્ટ સૌથી વધારે માત્રામાં હોય. સિલ્ટ એટલે શું? કાપ. સિલ્ટ એટલે શું? કાપ. જ્યાં બહુ વધારે માત્રામાં હોય એના માટે બહુ પરફેક્ટ જગ્યા છે કે જ્યાં નદીઓનો કાપ સારા માત્રામાં ઠલવાતો હોય. બરોબર. ખાસ કરીને કાપ લાવે કોણ? તો તમને મને બધાને ખબર હોય, નદી કોણ લાવે? બ્રોટ ડાઉન બાય ધ રિવર્સ. અને ક્યાં ઠાલવતી હોય છે? ઓન ધ બેક શોર ઓફ એક્રેડિંગ સેન્ડી બીચીસ. એટલે કે ખાસ કરીને બેક શોર ઓફ એક્રેડિંગ સેન્ડી બીચીસ. બીજી રીતે કહીએ તો એશ્વરીમાં ઠાલવતા હોય ભાઈ, એશ્વરીમાં ઠાલવતા હોય. તો આ જગ્યા છે ત્યાં સૌથી વધારે સારા માત્રામાં મેનગ્રુવ્સ ઉગી શકે છે. એની પછી ધેર ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન ટુ સેલિનિટી સ્ટ્રેસ એન્ડ ટુ વોટર લોગ એન્ડ એરોબિક મડ ઇઝ હાઈ. કહેવાનો સિમ્પલ મતલબ છે કે આ જે વનસ્પતિ હોય ને ભાઈ, આ જે વનસ્પતિ છે એનું ભૌતિક અનુકૂલન, ભૌતિક અનુકૂલન છે બરોબર, ખાસ કરીને કઈ બાબતમાં? સેલિનિટી સ્ટ્રેસ, એટલે કે ખારાશ સહન કરવી. વિચાર કરો, સમુદ્રમાં તો કેટલો ખારો હોય, તે સમુદ્રની ખારાશ સહન કરવાની ક્ષમતા બહુ સારી હોય છે. અને સાથોસાથ એ પાણી ભરાયેલો વિસ્તાર હોય એમાં એન એરોબિક રીતે, એટલે કે હવાની ગેરહાજરીમાં, પાણી ભરાયેલા વિસ્તારમાં હવાની ગેરહાજરીમાં પણ બરોબર એ લોકોની ક્ષમતા કેવી હોય છે? હાઈ હોય છે. વોટર લોક એનએરોબિક મડ ઇઝ હાઈ, એટલે કે એવી જગ્યાએ કે જ્યાં એન એરોબિક કન્ડિશન છે, એટલે કે જ્યાં પાણી ભરાયેલું છે, હવાની ગેરહાજરી છે, એવી જગ્યાએ પણ એ ટકી શકે છે ભાઈ. એન્ડ ધે રિક્વાયર હાઈ સોલર રેડિયેશન. એને પાછું શું જોઈએ? બહુ વધારે માત્રામાં સૂર્યપ્રકાશ જોઈએ. આ કન્ડિશન તો છે, તો એના જ પરિણામે આપણને ઉચ્ચ અક્ષાંશો ઉપર જોવા મળતા નથી, ઉચ્ચ અક્ષાંશો ઉપર જોવા મળતા નથી, કારણ કે એને સૂર્યપ્રકાશ વધારો જોઈએ. એન્ડ હેવ ધ એબિલિટી ટુ એબ્ઝર્વ ફ્રેશ વોટર. અને શું કરે છે? એ તાજું પાણી છે એનું શોષણ કરી શકે છે. ફ્રોમ ધ સલાઇન ઓર બ્રેકિશ વોટર, એટલે કે બંધિયાર અને ખારાશવાળું પાણી હોય ને એમાંથી એ તાજું પાણી શોષી શકે છે ભાઈ. ખાસ ધ્યાન રાખજો ભાઈ, એ બંધિયાર અને ખારું પાણી હોય એમાંથી એ તાજા પાણીનું એ શોષણ કરી શકે છે. અને સાથોસાથ એને સૂર્યપ્રકાશ કેવો જોઈએ? વધારે માત્રામાં જોઈએ. એન્ડ ઇટ પ્રોડ્યુસિસ ન્યુમેટો મેટાફોરસ. યાદ આવે ભાઈ આ કઈ શબ્દ? યાદ આવે ન્યુમેટોફોરસ? કેટલા મિત્રોને આ નામ યાદ આવે છે? યાદ આવે ભાઈ ન્યુમેટોફેરસ? કે વિડીયો ચોટી ગયો છે? કોઈ વાંધો નહીં, પણ અવાજ તો આવે જ છે. હા, તો એ ન્યુમેટોફેરસ એટલે શું ખબર? બ્લાઇન્ડ રૂટ. શું કહેવામાં આવે એને? બ્લાઇન્ડ રૂટ પણ કહેવામાં આવે. ટુ ઓવરકમ રિસ્પાયરેશન પ્રોબ્લેમ ઇન ધ એન એરોબિક સોઇલ કન્ડિશન. એટલે કે આની અંદર ખાસ પ્રકારને ન્યુમેટોફેરસ હોય ભાઈ. હું તમને ન્યુમેટોફેરસની ઇમેજ બતાવી દઉં. જો ન્યુમેટોફેરસ હોય ને એની ઇમેજ બતાવી દઉં. જો ભાઈ જો આને ન્યુમેટોફેરસ કહેવાય ભાઈ. આ આ આ થોડીક આ ગ્રાફવાળી આકૃતિ છે, પણ જો હું તમને થોડીક ગ્રાફિક્સ નહીં, તમને વ્યવસ્થિત જ આકૃતિ. તમને વ્યવસ્થિત દેખાય એવી આકૃતિ. હા, જો આને ન્યુમેટોફેરસ કહેવાય ભાઈ. જો અહીંયા સાઈડમાં તમને ઇમેજ દેખાતી હશે, આઈ હોપ સો કે સાઈડમાં ઇમેજ દેખાતી હશે મારા ફોટાની આજુબાજુ, મારા ફોટાની આજુબાજુ, એને ન્યુમેટોફેરસ કહેવાય. ન્યુમેટોફેરસ અને ન્યુમેટોફેરસ કહેવાય. એને બ્લાઇન્ડ રૂટ પણ કહેવામાં આવે. શું? બ્લાઇન્ડ રૂટ પણ કહેવાય. આવા પણ દેખાય. જો આવા પણ દેખાય, વિચિત્ર અણીદાર, આવા વિચિત્ર દેખાય. આમ તમે જોવો ને તો આમ થોડુંક ચીડ ચડે એવું વિચિત્ર દેખાતું હોય, ધારદાર અણીવાળા હોય. અને અલગ અલગ પ્રકારના ઘણા બધા આવે ન્યુમેટોફેરસ, આ બધા ન્યુમેટોફેરસ કહેવાય. ન્યુમેટોફેરસ હોય ને એને બ્લાઇન્ડ રૂટ પણ કહેવામાં આવે. ચલો હવે પાછા ઓલામાં આવીએ. ઇટ પ્રોડ્યુસિસ, એટલે કે આ જે મેનગ્રુવ્સ હોય ને એ ન્યુમેટોફેરસનું ઉત્પાદન કરતા હોય. એક જ મિનિટ. ન્યુમેટોફેરસ છે
બરોબર, એ પ્રોડ્યુસ કરતા ઉત્પાદિત કરતા હોય, બ્લાઇન્ડ રૂટ્સ ઉત્પાદિત, એન્ડ ટુ ઓવરકમ શા માટે કરતા હોય, ટુ ઓવરકમ રિસ્પાયરેશન પ્રોબ્લેમ, ખાસ કરીને શ્વસનની સમસ્યાને દૂર કરવા માટે. કઈ સમસ્યા? શ્વસનની સમસ્યાને દૂર કરવા માટે એ લોકો ન્યુમેટોફેરસ છે એનું નિર્માણ કરતા હોય. અને ઇન ધ એનએરોબિક સોઇલ કન્ડિશન, એટલે કે જ્યારે હા જેને મૂવી જોયું એને વધારે ખબર પડે. સાચી વાત છે. જો ફરીથી કહું છું, એટલે કે જે જમીન છે, મીન્સ કે જમીનમાં મીન્સ કે સિમ્પલ વસ્તુ છે, કા જમીન છે, હવે એનામાં તો દરિયાનું પાણી આવી જ જવાનું છે, દરિયાનું પાણી આવી જશે. તો આ રીતે ધારો કે દરિયાનું પાણીમાં આ ડૂબી ગઈ વનસ્પતિ, તો આ જે ન્યુમેટોફેરસ હોય ને એની ખાસિયત એ હોય કે એ આની અંદર પણ એનએરોબિક કન્ડિશનમાં, એટલે કે અહીંયા તો પાણી ભરાઈ ગયું એટલે હવે શું છે, હવાની ગેરહાજરી. હવે શું છે ભાઈ? હવાની ગેરહાજરી. તો હવાની ગેરહાજરીમાં પણ એ હવાનું શ્વસન જારી રાખી શકે ને, હવાની ગેરહાજરીમાં પણ એ પોતાનું શ્વસન શરૂ રાખી શકે. એના માટે આ જે મેનગ્રુવ જંગલ હોય ને એની અંદર ન્યુમેટોફેરસ બનતા હોય છે. શું બનતા હોય છે? ન્યુમેટોફેરસ છે એ બનતા હોય. ખાસ યાદ રાખજો, એનો હેતુ શું હોય છે? ઓવરકમ રેસ્પિરેશન પ્રોબ્લેમ, શ્વસનની સમસ્યા દૂર કરવી. કોની સમસ્યા દૂર કરવી? શ્વસનની સમસ્યા દૂર કરવી. કઈ કન્ડિશનમાં? એનએરોબિક સોઇલ કન્ડિશનમાં, એટલે કે હવાની ઓછી હાજરી ધરાવતી હોય એવી જમીનમાં, હવાની ઓછી હાજરી ધરાવતી હોય એવી જમીનમાં શ્વસનની સમસ્યાને દૂર કરવા માટે ન્યુમેટોફેરસ છે એ બનતા હોય છે. ઓકે, ન્યુમેટોફેરસ ખાસ ધ્યાનમાં રાખજો. એની પછી મેનગ્રુવ્સ વિશે થોડું ઘણું જોઈએ. ચલો મેનગ્રુવ્સ વિશે જોઈએ કે મેનગ્રુવ્સ અકર ઇન વેરાયટી ઓફ કન્ફિગ્યુરેશન, એટલે કે મેનગ્રુવ્સ છે ને એ ઘણા બધા પ્રકારના આપણને મળી શકે, ઘણા બધા પ્રકારના. એન્ડ સમ સ્પીસીસ, ઉદાહરણ તરીકે ઘણી બધી સ્પીસીસ હોય, જેવી રીતે કે રાઇઝોફોરા સેન્ડ આર્કિંગ પ્રોપ રૂટ્સ ડાઉન ઇન ટુ વોટર, સેન્ડ આર્કિંગ પ્રોપ રૂટ્સ ડ્રાઉન ઇન ટુ વોટર, વાઇલ અધર એવી સેનિયા સેન્ડ વર્ટિકા ન્યુમેટોફેરસ ઓર એર રૂટ્સ અપ ફ્રોમ ધ મડ. એટલે કે જો એક વસ્તુ છે, એક વસ્તુ જો અહીંયા ફરીથી કહું છું મિત્રો, ફરીથી ધ્યાનથી સાંભળજો, કે એવી સેનિયા કીધું ને જે આ વનસ્પતિ, એવી સેનિયા એને પ્રોપ રૂટ હોય. કેવા રૂટ હોય? પ્રોપ રૂટ. આ પ્રોપ રૂટ કેવા દેખાય ખબર? જો આવા દેખાય, જો આવા દેખાય પ્રોપ રૂટ. આને કહેવાય આ જે મૂળ, આ ધારો કે આ મૂળ વનસ્પતિ છે, સમજો ધ્યાનથી, આ મૂળ વનસ્પતિ છે, આ મૂળ વનસ્પતિ છે. આ વનસ્પતિને જ્યારે શ્વસન કરવું, મીન્સ કે જ્યારે પોષક તત્વોની જરૂરિયાત હોય ને, તો એના મૂળ છે ને આ રીતે પાણીની અંદર આ રીતે બનેલા હોય. બહુ બધી એના મૂળ, આ જે મૂળ પ્રકાંડ કહેવાય, આ મુખ્ય પ્રકાંડ, ઓકે, આ મુખ્ય સ્ટેમ કહેવાય, અથવા તો મુખ્ય ડાળી, અથવા તો મુખ્ય પ્રકાંડ, એનો જે મૂળ હોય ને, એનો જે મૂળ, ત્યાં એના ઘણા બધા ડિવિઝન થઈ જાય, ઘણા બધા ડિવિઝન થઈ જાય. જો ઉદાહરણ તરીકે આ છે, ઓકે, તો અહીંયા સુધી તો છે જ, પણ અહીંયાથી પછી એક સાથે જો ઘણા બધા ડિવિઝન પડી ગયા દેખાણા, ઓકે, એને કહેવામાં આવે પ્રોપ રૂટ. શું કહેવામાં આવે એને? પ્રોપ રૂટ કહેવાય ભાઈ. એટલે કે એકમાં શું થાય, જો એકમાં વનસ્પતિ કઈ રીતે ઉભી ખબર? જો આ રીતે આ સીધી જે વનસ્પતિ ઉગી, ઓકે, હવે એના મૂળ નજીક શું થઈ ગયું? આ રીતે. અને બીજામાં, અને જે આગળ તમે જોયું ને, આગળ આવડવા કયું? ન્યુમેટોફેરસ. ન્યુમેટોફેરસમાં શું હોય ખબર? વનસ્પતિના મૂળ જ આમ સીધા ઉગે. કેમ ખબર? આમ સીધા, આમ ત્રિકોણાકારના, ત્રિકોણાકારના બહાર આવે આમ. સમજાય છે હું શું કહું છું? જવાનું, થોડીક મારી ભાવનાઓ સમજો, થોડીક ભાવનાઓ સમજવી પડશે. એક તો વિડીયો પણ ચોંટી ગયો છે. જો ફરીથી કહું છું, ફરીથી ધ્યાનથી આ વાક્ય જો, ફરીથી ધ્યાનથી આ વાક્ય વાંચો. મેનગ્રુવ્સ કવર વેરાયટી ઓફ કન્ફિગ્યુરેશન, એમાં ઘણા બધા પ્રકારના તમને વનસ્પતિ જોવા મળે, જેમ કે રાઇઝોફોરા. રાઇઝોફોરામાં શું હોય? સેન્ડ આર્કિંગ પ્રોપ રૂટ્સ ડાઉન ઇન ટુ વોટર, એટલે કે અહીંયા ડાઉન ઇન ટુ વોટર એટલે શું ખબર? આ વનસ્પતિ જે મૂળ છે, આ વનસ્પતિનો મીન્સ કે આ જે મુખ્ય વનસ્પતિ છે, એ વનસ્પતિના મૂળ છે ને એ પાણીની અંદર ડાઉન થયેલા હોય, પાણીમાં અંદર હોય. ક્યાં હોય? પાણીમાં અંદર જાય. અને જ્યારે બીજી એક વનસ્પતિ, જ્યારે બીજામાં શું હોય ખબર? સેન્ડ વર્ટિકા. સેન્ડ વર્ટિકાની અંદર શું હોય? એને કહેવાય ન્યુમેટોફેરસ. એમાં શું હોય? એર રૂટ્સ અપ ફ્રોમ ધ મડ, એટલે કે કાદવમાંથી, કાદવમાંથી એના મૂળ બહારની તરફ આવે. ક્યાં આવે ભાઈ? બહારની તરફ આવે. સમજાય છે હું શું કહું છું ભાઈ? હવે ચલો અહીંયા જોઈએ કે મોસ્ટ મેનગ્રુવ વેજીટેશન હેઝ લેન્ટિસેલેટેડ બેન્ક વિચ ફેસિલિટેટેડ મોર વોટર લોસ, પ્રોડ્યુસીસ કોપીસીસ લીવ્સ
આર્થિક એન્ડ કન્ટેન્ટ સોર્સ ક્રેટિંગ ગ્લેન્ડ્સ. હવે જો આજે ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, હવે બીજી એક વસ્તુ હું તમને કહું કે આજે વનસ્પતિ હોય ને એની બીજી એક ખાસિયત હું તમને કહું કે આજે વનસ્પતિ હોય ને એમાં લેન્ટિસેલેટેડ બેક. હવે જો આ મારે તમને ઇમેજથી જ સમજાવવું પડશે ભાઈ, હું તમને જે કામ કરો ડોન્ટ વરી, હું તમને ઇમેજમાં જ હું તમને સમજાવતો જાઉં. ઓકે, કોઈ વાંધો નહીં, હું તમને એક એક વસ્તુ તમને સમજાવતો જાઉં. સૌથી પહેલાં હું તમને સમજાવું લેન્ટિસેલેટેડ બેક, ઓકે, પછી હું તમને બીજો શબ્દ સમજાવું. કારણ કે જ્યાં સુધી જોશો નહીં ને ત્યાં સુધી ખબર નહીં પડે. જો એમાં એક જ મિનિટ હો ભાઈ, એક જ મિનિટ, ઇમેજ મને એકાદી સારી જોવા દો. હા, હા, એમાં છે ને લેન્ટિસેલેડ એટલે શું ખબર, લેન્ટિસેલેડનો મતલબ શું ખબર, આ રીતે એના મૂળ છે ને વિખાઈ ગયા હોય. એના મૂળ શું હોય, જો આ રીતે આ ઇમેજ, સોરી આમાં નાની ઇમેજ આવે છે, જો આ રીતે વનસ્પતિના મૂળ છે ને વિખાઈ ગયેલા હોય, આમ પરફેક્ટ નીચે તમને જમીનની નીચે જોવા મળે કે ના મળે પણ બહારથી ને તમને વિખાઈ ગયેલા મૂળ દેખાય, જો આને લેન્ટિસેલેટેડ કહેવાય. ઓકે, એને લેન્ટિસેલેટેડ કહેવાય. ચલો એની પછી બીજી એક વસ્તુ આપું, બીજી એક જ મિનિટ, બીજી એક વસ્તુ આવે છે લેન્ટિસેલેટેડ બેંક વિચ ફેસિલિટેટ મોર વોટર લોસ, અને એના પરિણામે શું આવે ખબર, વધારે માત્રામાં પાણી છે ને એ છોડી શકે. યાદ રાખજો, વધારે માત્રામાં પાણી શું કરે એ મૂળ દ્વારા એ છોડી શકે. પછી શું આવે, પ્રોડ્યુસિસ કોપીસિસ. હવે આપણે આ ક્રોપીસિસ શબ્દ ગોતવાનો જ ભાઈ, કે આ કોપીસિસ એ ક્રોપીસિસનું નિર્માણ કરે, કઈ મીન્સ કે એટલે સોરી, ચલો એ કોપીસિસ વિશે જોઈએ. કોપીસિસનો મતલબ શું થાય ખબર, એક જ આ રીતનો મીન્સ કે આ રીતની ગાંઠ હોય ને, એક ગાંઠ, એ ગાંઠમાંથી ચાર પાંચ વસ્તુ ઉગે. શું, જો ખાસ ધ્યાનથી જો, આ તમને અહીંયા ગાંઠ આપવામાં આવેલી છે, જો અહીંયા ઇમેજમાં, આ ઇમેજમાં તમે જો એક ગાંઠ છે, ઓકે, અને એમાં જો ઘણી બધી ઉપર તમને બીજી ડાળી ડાળખા એક જ સાથે, જો આ રીતે, જો આ રીતે એક ગાંઠ હોય એમાં નીચે તમે જોઈ શકો છો, પેલા તો મૂળ આડાઅવળા થઈ ગયા છે, મૂળ ફલાઈ ગયેલા છે, અને એ મૂળમાંથી પછી એક ગાંઠ બને છે, અને ગાંઠમાંથી ઘણી બધી ડાળખીઓ બહાર આવે. દેખાણું ભાઈ, તો એ રીતે ભાઈ, ભાઈ આ થોડુંક અઘરું છે, મને તો સમજાઈ જાય છે પણ યાર તમને સમજાવું મને થોડુંક અઘરું લાગે છે મિત્રો, પણ ટ્રાય કરું છું, આશા રાખું છું કે તમને થોડું ઘણું તો સમજાશે જ. હવે જો અહીંયા હું તમને એક વસ્તુ કહું કે લેન્ટિસેલેટેડ બેંક વધારે હોય ને, લેન્ટિસેલેટેડ બેંક છે એ હોય તો એ શા માટે હોય ખબર, વધારે માત્રામાં એ પાણી છે ને એ ત્યાગ કરી શકે, વધારે માત્રામાં એના દ્વારા પાણી ત્યાગ કરી શકે, બરોબર. એન્ડ પ્રોડ્યુસિસ કોપીસિસ, કોપીસિસ એટલે કે ઘણી બધી ઉપર ડાળખીઓ બીજી બનાવે. પ્લસ લીવ્સ આર થિક, હવે એના પાન છે ને જાડા હોય, કેવા ભાઈ, જાડા હોય છે. પ્લસ કન્ટેન્સ સોલ્ટ સિક્રેટિંગ ગ્લેન્ડ, એટલે કે એમાંથી એ મીઠાને, સમજો, મીઠાનું સિક્રેટિંગ એટલે કે એમાંથી એ ખારાશને બહાર કાઢતું હોય, સમજો ખાસ, એટલે કે જ્યાં મેનગ્રુવ્સના વનસ્પતિ હોય ને, મેનગ્રુવ્સની વનસ્પતિ એ ખારાસ બહાર કાઢે, કોના દ્વારા બહાર કાઢે, આ સિક્રેટિંગ ગ્લેન્ડ દ્વારા, પાંદની અંદર. એટલે કે જે, ધારો કે જો સમજાવું, કે ધારો કે આ કોઈ પાંદ છે, ઓકે, મીન્સ કે આ જે કોઈ મેનગ્રુવ્સનું જે વનસ્પતિ છે એનું કોઈ પાંદ છે, તો આ પાંદની અંદર નાના નાના સૂક્ષ્મ છિદ્રો હોય, ગ્લેન્ડ્સ હશે. હવે આ ગ્લેન્ડ્સ હોય ને એમાંથી ખારાસ બહાર આવતી હોય, શું આવતી હોય, ખારાસ. એટલે કે તમે આ પાંદને અડો ને તો તમને એમ લાગે કે આ પાંદ ઉપર કેમ મીઠું જામી ગયું છે, તમને સવાલ થાય કે આ પાંદ ઉપર મીઠું ક્યાંથી આવ્યું, એ મીઠું નથી. હકીકતમાં શું હોય છે, આ પાંદ હોય ને એ વનસ્પતિ દ્વારા શોષવામાં આવેલી સેલિનિટી હોય ને એ આ ગ્લેન્ડ દ્વારા બહાર કાઢી નાખે. શું કરે, આ ગ્લેન્ડ દ્વારા શું કરે ભાઈ, બહાર કાઢી નાખે, અને એટલા માટે એનું પાંદ હોય ને એ જાડું હોય, કેવું હોય, જાડાઈ ધરાવતું હોય, જેથી શું થાય કે એ પોતાના જે ઝાડા ધરાવતા પાંદ હોય ને એની ઉપર એ આ નાના નાના મીઠાના રચ, મીન્સ કે મીઠાના કણો છે ને એ છોડી દે, અને મીઠાના કણો ખેરવી નાખે. સમજાય હું શું કહું છું ભાઈ, આખી વસ્તુ મિત્રો સમજાય છે, થોડુંક હાર્ડ પડે છે મને પણ ખબર છે, પણ ટ્રાય કરું છું યાર તમને સમજાવવાનું.
સમજાણું ભાઈ હું શું કહું છું? મેનગ્રુવ્સની વનસ્પતિની અંદર ઓકે ચલો. એની પછી મેનગ્રુવ્સ એક્ઝિબિટ્સ વિવિપેરિટી મોડ ઓફ રિપ્રોડક્શન. એટલે કે મેનગ્રુવ્સ હોય ને એ ઘણી બધી પ્રકાર દ્વારા રિપ્રોડક્શન દ્વારા મીન્સ કે ઘણી બધી પ્રકારે રિપ્રોડક્શન કરી શકે. કેવી રીતે? કે સીડ્સ જર્મિનેટ ઇન ધ ટ્રી ઇટ સેલ્ફ. એટલે કે એ મેનગ્રુવ્સ હોય ને, મેનગ્રુવ્સ એના વનસ્પતિ મેનગ્રુવ્સની પોતાની વનસ્પતિની અંદર જ જે બીજ હોય ને એ પોતે જર્મિનેટ થાય બિફોર ફોલિંગ ટુ ધ ગ્રાઉન્ડ. એટલે કે ફરીથી કહું છું, એટલે કે મેનગ્રુવ્સના જે બીજ હોય, મેનગ્રુવ્સની વનસ્પતિના જે બીજ હોય ને, એ બીજનું ફલન અથવા તો બીજનો મૂળભૂત પ્રાથમિક વિકાસ એ ઝાડ ઉપર હોય ને ત્યારે જ થઈ જાય. સમજો, ખાસ ધ્યાનથી સમજો, એ જ્યારે ઝાડમાં બીજ હોય ને ત્યારે જ એનો વિકાસ થઈ જાય, અને વિકાસ થઈ જાય ને પછી એ ઝાડમાંથી ખરે. પછી શું થાય? પછી એ ઝાડમાંથી ખરે. એટલે એનો ફાયદો શું થાય ખબર? ખાલી અને ખાલી એ નીચે પડી જાય ને પછી એને પોતાના મૂળ જ ડેવલપ કરવાના હોય. શું ડેવલપ કરવાના હોય? મૂળ. મૂળ એટલે શું? એને ડેવલપ કરવાના હોય આ પ્રોપ રૂટ્સ. પ્રોપ રૂટ્સ જ એને ખાલી ડેવલપ કરવાના રહે. સમજો, એનો બીજ છે ને, એનું બીજ એ પોતે એ વૃક્ષ ઉપર જ્યારે ઉગેલું હોય ને ત્યારે જે પોતાનો પ્રાથમિક મૂળભૂત વિકાસ કરી નાખે. કહેવાનો મતલબ એ છે ભાઈ, એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે કહીએ ને કે આ ઉપરથી શીખીને આવ્યો છે, હા એની જેવું. ચલો, જેને સમજાય એને વંદન. મારે વધારે વાત નથી કરવી. એટલે કે આ જે બીજ હોય ને એની ખાસિયત હોય કે એ જેવું ખરે ને એ તરત જ ખાલી એને જમીન મળી જાય એટલે તરત જ એ પ્રોપ રૂટ્સ ઉગાડવાની શરૂઆત કરી દે. એનું બીજનું ફલન છે ને એ વનસ્પતિ ઝાડવું હોય ને એમાં જ થઈ જાય. સમજાય ભાઈ હું શું કહું છું? એટલે કે કહેવાનો મતલબ એ છે, બાળક છે ને એ જન્મે ત્યારે ચાલતા શીખી જ ગયું હોય, બસ ખાલી એ એને જમીન ઉપર મૂકો ને એટલે ખાલી બસ એને પગ જ બહાર કાઢવાના હોય એમ. ચલો ચલો જવા દો, હવે બહુ ઊંડી વસ્તુ મેં કહી દીધી. એન્ડ ધીઝ ઇઝ એન એડેપ્ટિવ, અને આ ખાસ પ્રકારનું મિકેનિઝમ છે ભાઈ, આ ખાસ પ્રકારનું એડેપ્ટિવ મિકેનિઝમ છે. શા માટે આવું? શા માટે એ વનસ્પતિ આવું કેમ કરે કે ભાઈ પોતાને ઉપર ઉગેલું જે નાના અમથા બીજ છે એ બીજને પોતે જ ફલન કરે, બીજનો જ તરત વિકાસ કરે. નહીતર નોર્મલી શું હોય ખબર? કોઈ પણ વનસ્પતિ હોય ને બીજ ઉગે ને પછી બીજ ખેરવી નાખે. ના, આ મેનગ્રુવ આવું નથી કરતું. બીજ 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 ઉગે પછી એ બીજનું ફલન પણ કરવા દે, એટલે કે બીજને આગળ વધવા દે, થોડું ઘણું ઉગવા દે, અને પછી શું કરે? પછી એ ખેરવે. કારણ શું એનું ખબર? ટુ ઓવરકમ ધ પ્રોબ્લેમ ઓફ જર્મિનેશન ઇન સલાઇન વોટર. એટલે કે ખારા પાણીની અંદર, ખારા પાણીની અંદર જર્મિનેશનની સમસ્યા હોય ને એને ઓછી કરવા માટે. કારણ કે ખારા પાણીની અંદર છે ને ભાઈ જર્મિનેશન બહુ ઓછું થાય. સમજો, ખારા પાણીની અંદર જર્મિનેશન બહુ ઓછું થાય, અને એટલા માટે જર્મિનેશન ક્યાં કરીને આવે? એ વનસ્પતિ ઉપર જ કરીને આવે. સમજાણું શું કહું છું ભાઈ? એટલે કે જો તમને એક બીજું ઉદાહરણ આપું, મગ હોય, મગ તમને ખબર છે, મગની સિંગ હોય, મગની સિંગ હોય ને, એટલે કે તમે એ મગની સિંગ હોય ને એ આપણે નોર્મલ, એટલે કે આપણે મગની સિંગ તોડી નાખીએ પછી એમાંથી મગ લઈ લઈએ અને મગને આપણે બરણી મૂકી દઈએ. ઓકે, હવે એ મગની મગનું જે બીજ છે એને બરણી મૂકી દીધું એટલે આપણે લાંબા સમય સુધી એને સાચવી રાખીએ. પણ હવે જો કે ધારો કે આ મગની વનસ્પતિ મેનગ્રુવ હોત ને તો એ વનસ્પતિ શું કરત ખબર? કે એ જે બીજ છે ને એ સિંગની અંદર જ ઉગી જાય. સમજો, એ જે સિંગ હોત ને મગની, મીન્સ કે આ મગની જે સિંગ હોય એની અંદર જે દાણા હોય ખબર ને, આ રીતે 5 કે 6 દાણા હોય, તો અહીંયા જે બીજ ઉગી જાત, સમજો બીજના મૂળ કોટા ફૂટી જાય. શું કે આપણે એને કહે ને, કોટા ફૂટી જાય. એ કોટા ફૂટી જાય અને પછી એ નીચે પડત. સમજાય ભાઈ આખી વસ્તુ? આ બહુ ઓછા લોકોને સમજાય. તમને સમજાતું હોય ને તો તમારે મને ધન્યવાદ દેવા પડે. ચલો ઓકે 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 ચલો, આઈ હોપ સો તમને સમજાવવામાં હું સફળ રહ્યો છું. અને એનું કારણ છે કે જર્મિનેશનની સમસ્યા ના થાય. ઓકે ચલો, કે સમ સિક્રેટ એક્સેસ, સમ સિક્રેટ એક્સેસ સોલ ટુ ધેર લીવ્સ એઝ ઇફ યુ લુક ક્લોઝલી. એટલે કે જો અહીંયા તમને ઓલું વાક્ય સમજાવે છે
કે જો તમે પાંદ હોય ને, પાંદ, આ જે પાંદ છે સાઈડમાં, એ પાંદને તમે સૂક્ષ્મ રીતે જુઓ, ધ્યાનથી જુઓ, સમજો. ચલો પેનનો કલર બદલી નાખો. આ પાંદ છે ને, એને તમે ધ્યાનથી જુઓ, ધ્યાનથી સૂક્ષ્મ રીતે જુઓ ને, તો એમાં નાના નાના તમને રજકણો જોવા મળે. શું જોવા મળે? નાના નાના સૂક્ષ્મ રજકણો જોવા મળે, એકદમ બારીક રજકણ જોવા મળશે. એ બારી રજકણ, એ જે ક્રિસ્ટલ હશે, એ ક્રિસ્ટલ શાના હશે ભાઈ? સોલ્ટ. શું હશે? યુ કેન સી ધ ક્રિસ્ટલ ઓફ સોલ્ટ ઓન ધ બેક ઓફ ધ લીવ્સ. એટલે કે પાંદ, પાંદના પાછળના ભાગમાં તમને ક્લિયરલી નાના નાના ક્રિસ્ટલ જોવા મળે છે. અને આ ક્રિસ્ટલ શું છે ભાઈ? સોલ્ટ છે. સોલ્ટ, અને સોલ્ટ ક્યાંથી આવ્યું? તો એ સોલ્ટ આવ્યો સિક્રેટિંગ ગ્લેન્ડ. એટલે કે આ પાંદમાં નાના નાના ગ્લેન્ડ્સ, એટલે કે નાની નાની ગ્રંથિઓ હતી. શું હતી? નાની નાની ગ્રંથિઓ હતી. એ ગ્રંથિ એ છે, એને રસાયણ બહાર કાઢ્યું. એ રસાયણ કયું હતું? એ સોલ્ટ હતું. કયું હતું ભાઈ? સોલ્ટ હતું. ઓકે. એન્ડ અધર્સ બ્લોક એબ્સોર્પ્શન ઓફ સોલ્ટ એટ ધેર રૂટ્સ. અને આમાં પાછા અમુક વનસ્પતિ કેવી હોય ખબર? અમુક વનસ્પતિ કેવી હોય કે પોતાના મૂળમાં જ, પોતાનું મૂળ હોય ને, પોતાનું મૂળ, ત્યાં જ એ મીઠાને રોકી રાખે. ત્યાં જ એ મીન્સ કે આ જે ખારાશ હોય ને, અથવા તો સોલ્ટ હોય ને, એને અટકાવી દે. મૂળમાં જ અટકાવી દે તો ઉપર આવે જ નહીં. શું? મૂળમાં જ અટકાવી દે તો ઉપર ચડવાનું જ નથી. ખાસ ધ્યાનમાં રાખજો. ચલો એની પછી, એડવેન્ટિટિયસ રૂટ વિચ ઇમર્જ ફ્રોમ ધ મેઇન ટ્રંક ઓફ ધ ટ્રી અબોવ ગ્રાઉન્ડ લેવલ આર કોલ્ડ ધ સ્ટીલ રૂટ્સ. હવે આ સ્ટીલ રૂટ એટલે શું? પાછું એક નવું આવ્યું યાર. ચલો ડોન્ટ વરી, સ્ટીલ રૂટની મેં ઇમેજ ગોતી રાખેલ છે લગભગ પાછળ. એડવેન્ટેટિયસ રૂટ, એડવેન્ટેટિયસ રૂટ્સ એટલે શું ખબર? જો આ રીતે જો બતાવી દઉં તમને, આ જે જોયું ને એ જ ભાઈ. આને એડવેન્ટેટિયસ મીન્સ કે આને ટિલ્ટ રૂટ્સ કહેવાય ભાઈ. ટિલ્ટ રૂટ એટલે કે આ મૂળ શાખા હોય, સમજો. આ એક મૂળ પ્રકાંડ, મૂળ પ્રકાંડ હોય, અને એની નીચે નાના નાના મીન્સ કે આ રીતના ઘણા બધા મૂળ ઉગે ને, એને ટિલ્ટ મૂળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટિલ્ટ મૂળ કહેવામાં આવે. અગાઉ આપણે વ્યાખ્યા જોઈ ભાઈ એ જ યાર, બીજું કંઈ નહીં. આ પ્રોપ રૂટ્સ, આ પ્રોપ રૂટ્સનો એક પ્રકાર, ટિલ્ટ રૂટ, બીજું કંઈ નહીં યાર, એક જ છે. અને એ સ્ટીલ રૂટ છે, એને બીજો શબ્દ કહેવાય એડવેન્ટેટિયસ રૂટ યાર. ચલો ભાઈ, હવે એક કામ કરો, આજે હું અહીંયા ઇનફ રાખું છું, નહીતર ઘણા બધા લોકો સાંજે નહીં આવે યાર, મને એવું લાગે છે. કારણ કે અમુક ભારે ભારે શબ્દો મેં અત્યારે લીધા એટલા માટે. ચલો, અને અત્યારે વિડીયો પણ છોટી ગયો છે એટલા માટે હું વધારે ખેંચવાની ઈચ્છા પણ નથી મારી. એક કામ કરીએ, આપણે સાંજે મળીએ, સાંજે. ચલો, આજે સાંજે આપણે ફરીથી મળશું. વિચાર કરું છું બે લેક્ચર રાખું, પણ જોઉં છું મારી ઈચ્છા ઉપર. હું જોઉં છું, એક રાખી થતો તો બે રાખીશ, પણ આવી જજો સાંજે. ઓકે, આપણે કાયદાઓ આગળ વધારવાના છે, આપણે કાયદાઓ આગળ વધારવાના છે. ફોરેસ્ટ, આપણે હવે ઓલી પોલિસી જોઈશું, બાયોડાયવર્સિટી પોલિસી, એ પોલિસી સાંજે જોવાની છે. ઓકે, ચલો ભાઈઓ, સાંજે આપણે ફરીથી 9 થી 10માં મળીએ. ઓકે, ત્યાં સુધી તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર આજનો ભારે લેક્ચર ભરવા બદલ. ચલો, તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ નાઇટ. ત્યાં સુધી ગુડ નાઇટ હો ભાઈ. હા, પાછું 9 વાગે જાગી જાજો.